ભગવાનની કથાના બીજા દિવસે ભગવત કથામાં ઉપસ્થિત આપ સૌ શ્રોતાઓના અંતકરણમાં સાક્ષી સત્તા રૂપે બિરાજમાન એ પરાત્પર બ્રહ્મ શ્રી કૃષ્ણની ચેતનાને અહીંથી મારા નમન. વૈશંપાયન ઋષિ જન્મેજયને કહી રહ્યા છે, હે જન્મેજય રાજા, જેમ સોનામાં દાગીનો દેખાતો હોય તે રીતે આખું આ ચિત્ર વિચિત્ર જુદા જુદા નામ અને જુદા જુદા રૂપ વાળું જગત ભગવાનમાં દેખાય છે. પરમાત્મા એક એવું તત્વ છે જે તત્વમાં એક આરોપ દ્રષ્ટિ હોય છે અને એક અપવાદ દ્રષ્ટિ હોય છે. આરોપ કરીને જોવામાં આવે તો પાણીમાં તરંગ દેખાય છે, તરંગની કોઈ સત્તા નથી. તરંગ પાણીથી કાંઈ જુદું પણ નથી અને તરંગ પાણીથી જુદું પડી શકે પણ નહીં, પણ તરંગ જોવાની એક દ્રષ્ટિ, બસ પાણીને તરંગ રૂપે જોવાની એક દ્રષ્ટિ. આ તરંગ પહેલા પણ પાણી તો હતું, હે જન્મેજય રાજા, અને તરંગ ઊભું થયું. એ તરંગ પણ પાણીથી કાંઈ જુદું તો નથી, પણ પાણીને જ તરંગ રૂપે જોવાની દ્રષ્ટિ છે, માટે તરંગ એવું નામ પડી ગયું. અને તરંગ દેખાય જ્યારે પાણીમાં લહેર દેખાય, અને તરંગ દેખાય એ જ બતાવે છે કે થોડી વારમાં તરંગ ગુમ થવાની છે, પાણી જ શેષ રહેવાનું છે. આદિમાં પાણી છે, અંતમાં પણ પાણી છે, અને મધ્યમાં પણ. એ પાણીને બીજા રૂપે જોવાની જે દ્રષ્ટિ પડી ગઈ છે તેનું નામ તરંગ છે. અને જેમ પાણીમાં તરંગ ખડું થાય છે, હે જન્મેજય રાજા, એ જ રીતે ભગવાનમાં જગત ખડું થાય છે. ચિત્ર વિચિત્ર નામ રૂપ અને અનેક આકૃતિઓ વાળું, જેમ પાણી અને તરંગને શું સંબંધ છે, એમાં બધા દેહ દેહી જીવ જગત બધાને તે પરમ તત્વ સાથે તેવો જ સંબંધ છે. પણ જેમ પાણીમાં તરંગ દેખાય એટલે થોડી વારમાં નક્કી છે કે હવે આ ગુમ થશે. એ જ રીતે ભગવાનમાં જગત દેખાય છે અને થોડી વારમાં હમણાં ગુમ થશે. તમારે આવો ને આવો દેહ જોવો હશે નંદુબા મારો, તો હમણાં થોડી વાર પછી નહીં હોય. આવા ને આવા અમથાભાઈ જોવા હશે થોડી વાર પછી નહીં હોય, નવલસિંહભાઈ જોવા હશે થોડી વાર પછી નહીં હોય. અરે અમથાભાઈ નવલસિંહભાઈની શું વાત કરો છો બા, થોડી વાર પછી આ દેખાતું બ્રહ્માંડ અને એના ધાર્યતા વૈશ્વાનર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ જેવી તરંગો થોડી વારમાં ગુમ થઈ જશે. થોડી વાર એટલે કેટલી વાર? આ સાપેક્ષ કાળ તો સાપેક્ષ છે, આપણને જે અનુભવાય છે તે. જેમ પાણીમાં પરપોટા બનવા અને તરંગો બનવા તે પાણીની નિત્ય લીલા છે, હે જન્મેજય રાજા, એમ એ પરમાત્મ તત્વમાં આવા વિશ્વો ખડા થવા દેખાવા, એકબીજાથી ટકરાવા અને ગુમ થઈ જવા, પણ બની શું રહ્યું છે? જો તરંગ દ્રષ્ટિ છે તો ઘણું બધું બની રહ્યું છે. તરંગો બની રહ્યા છે, રમી રહ્યા છે, અથડાઈ રહ્યા છે, મારી રહ્યા છે, કાપી રહ્યા છે, ગુમ થઈ રહ્યા છે. તરંગ દ્રષ્ટિ છે તો, અને પાણીની દ્રષ્ટિ થઈ જાય તો બધું જલ જલાકાર છે. ક્યાંય તરંગ નથી, પરપોટા નથી, બધું જલ જલાકાર છે. એમ જો અપવાદ દ્રષ્ટિ ના હોય અને આરોપ દ્રષ્ટિ બની હોય તો હું દેખાવ નંદુબા તમને, તમે દેખાવ અમથાભાઈ દેખાય છે, નવલસિંહભાઈ દેખાય, આખું જગત ચિત્ર વિચિત્ર, અને આ બધું એક સીધા એકબીજા સાથે લેતું દેતું ખાતું પીતું જમતું અથડાતું આથડતું લડતું જન્મતું મરતું દેખાય, પણ જો અપવાદ દ્રષ્ટિ થઈ જાય તો એક બ્રહ્મ બ્રહ્માકાર છે. તત્વ દ્રષ્ટિ જ્યાં સુધી થતી નથી ત્યાં સુધી જ્ઞાતે તત્વ કહ સંસાર, એ તત્વના અજ્ઞાનમાં જ આખો સંસારનો દ્વંદ્વ ખડો થઈ ગયો છે, તે બિલકુલ માનસિક છે, જેની બહાર ક્યાંય સ્થિતિ નથી, મનમાં સ્થિતિ છે. હે જન્મેજય રાજા, મનમાં અને કંઈક બીજું જોવાની દ્રષ્ટિ પડી ગઈ, શું હશે આ? જેને અનુભવ થઈ જાય છે અને જેની અપવાદ દ્રષ્ટિ બની જાય છે તેને તો ખબર પડી જાય છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ,
आ तो जुजवे रूपे अनंत भासे, जुदा जुदा रूपे तूनो तू थयो नथी, खाली भासे छे। જેમ રાતે સપનું આવ્યું હોય અને સ્વપ્નમાં સ્વપ્નનો જોનારો જુદા જુદા રૂપે બની ગયો છે, કોણ તમારા સ્વપ્નમાં આવ્યું છે? તમારા સ્વપ્નમાં આખું અમદાવાદનું સ્ટેશન દેખાઈ જાય તો એ સ્ટેશન તો તમે બન્યા છો વેલુ બાપુઆ, તમારા સ્વપ્નમાં તમારા સિવાય કોણ છે? ગાડીઓ દેખાયો તો તમે બન્યા છો, અને નંદુબા એ સ્ટેશનમાં કોઈ ભજીયાની લારી દેખાય તમે બન્યા છો, ભજીયા વેચનારો દેખાય તો તમે બન્યા છો, ભજીયા ખાનારો દેખાય એ પણ તમારા સ્વપ્નમાં તમે બન્યા છો, સુખ થાય તમે બન્યા છો, દુઃખ થાય તમે બન્યા છો, તમારા સિવાય કોણ છે? પણ નિદ્રા દોષને લઈને એક જ તત્વમાં સ્વપ્નની ચિત્ર વિચિત્ર સૃષ્ટિ જાણે સત્ય થઈને દેખાતી હોય તેમ દેખાય છે, એમ અજ્ઞાન દોષને લઈને એક જ બ્રહ્મમાં આ સ્વપ્નવત સૃષ્ટિ સત્ય થઈને દેખાય છે। કયા શસ્ત્રથી આને કાપી નાખવામાં આવે આ ઝાડને નંદુબા, કયા શસ્ત્રથી? એ વિચાર શસ્ત્ર છે। હે જન્મે જે રાજા વિચાર તો કર, આદિમાં શું હતું? આ પ્રપંચના અત્યંત અભાવમાં જે સત્તા વિદ્યમાન છે તે સત્તા નારાયણ છે, અને તે સત્તામાં આખું એ જગત દેખાય છે એ રીતે પરવાયેલું છે। જેમ એક દોરામાં આખી આ માળા ફૂલની પ્રશાય, સૂત્ર મણિ ગિણાય વહા, આ ભારતકારનો શબ્દ છે। જેમ એક સૂત્રમાં અનેક પ્રકારના ફૂલ પ્રવેશાયેલા હોય, બધાનો આધાર તો દોરો એક જ છે। જેમ હું બોલું છું તમે સાંભળો છો, સૂર્ય ઉગ્યો છે, ચંદ્ર આથમ્યો છે, જેટલું પણ નામરૂપાત્મક જગત દેખાય છે એ નામરૂપવાળી પ્રકૃતિને ધારણ કરનારો મૈયા દક્ષેડ પ્રકૃતિ સુયતે સચરાચરમ, એ પરમાત્મા। અને એમ નિદ્રા દોષ એક એવો દોષ છે જેને લઈને સ્વપ્નું સાચું લાગે છે। અને જાગો ને, અને જાગીને જુઓ તો ક્યાં છે જે તમે જોઈ રહ્યા હતા રાતે સપનામાં? તમે રાજા બની ગયા છો, પણ જાગ્યા એ વખત તમારા પલંગમાં સૂઈ રહ્યા છો 3 કરોડનું દેવું લઈને। આ બંનેમાં સાચું શું છે? સાચું દેખાય છે તે નથી, સાચું શેમાં? આ વસ્તુ શેમાં દેખાય છે આને તત્વજ્ઞાન કહે છે, અને જેમાં દેખાય છે તત્વનું જ્ઞાન થતા નંદુબા આખો સંસાર એ રીતે શાંત થઈ જશે। જેમ રાત્રિમાં સ્વપ્નમાંથી ઉઠેલો મનુષ્ય પોતાના સ્વપ્ન વિશે જેને હસવા સિવાય કાંઈ વધતું નથી, રાજા બન્યો હોય તો પણ એને હસવા સિવાય કાંઈ વધતું નથી, અને સ્વપ્નમાં ભિખારી બન્યો હોય તો પણ એને હસવા સિવાય કાંઈ બચતું નથી। પણ જાગ્યા પછી જ્યાં સુધી સ્વપ્ન અવસ્થા ચાલુ છે ત્યાં સુધી તો આ એક દ્રઢ દેખાય છે વસ્તુ આપણને, હું લઈ રહ્યો છું, હું આપી રહ્યો છું। હે જન્મે જય રાજા, સ્વપ્નના પદાર્થોમાં આસ્થા થઈ જવાથી સ્વપ્નની સૃષ્ટિ સત્ય લાગે છે। એવી દ્રઢ આસ્થા બની જવાથી સ્વપ્નમાં એવી કોઈ વસ્તુ નથી જે જન્મે જય તમે જોઈ રહ્યા છો। અને જન્મે જાય આપણે બધાય છીએ, પહેલા દિવસે કહેવાયું જન્મ મરણના ચક્રને સત્ય માનનારા। અને આ જન્મ મરણ કેવો હશે? નવલસિંહભાઈ તમે, આપણે બધાએ 4 રૂમમાં ઊંઘી ગયા હોય અને તમે ખાલી જાગતા હોય, અને તમારા મિત્રને સપનું આવ્યું છે, નંદુભાઈને સપનું આવ્યું છે, તમે જાગો છો, નવલસિંહભાઈ જાગે છે અને નંદુભાઈને સપનું આવ્યું છે, સ્વપ્નમાં એમને એમ થાય છે રાજકોટમાં આયા, એમને એવું ભાન થાય છે હું રાજકોટમાં જતો રહ્યો છું, અને સપનું શરૂ થઈ ગયું છે નંદુભાઈનું, અને સપનમાં ભિખારીનો વેશ છે, ખીચા જોવે ખાલી છે, શું કરે હવે ખીચા ખાલી છે, ચાની ભીખ માંગે છે ચા પીવા માટે, એ ચાનું ઉદાહરણ ફિટ થશે, આ ચાનું ગણાને ફિટ થાય છે મામા, તે ઉદાહરણે બંધ બેસતું આપવું, આનો અનુબંધ હોવો જોઈએ, ચાની ભીખ માંગે એમાં પેલો કે છે કે ભાઈ ભિખારી માટે નથી હજુ મારી બોણી થઈ નથી, ચા તને નહીં મળે, અને આ ચા માટે રોવે, ઘડીકમાં ધમકાવે, ઘડીકમાં આજીજી કરે, ઘડીકમાં વ્યાકુળ બને છે,
પણ જે રૂમમાં જાગે છે તે નવલસિંહભાઈને ખબર છે આ ક્યાંય ગયા નથી, આયા નથી, અહીં સૂતા છે. જાગ્યા છે ને ખબર છે આ ક્યાંય ગયા નથી, આયા નથી, આમને ખાલી ભાન થયું છે રાજકોટમાં આયા છે. એમ જો તમને તમારા સ્વરૂપની ખબર પડે, બ્રહ્મની, અસ્તિત્વની, તમારા આત્મ વસ્તુની, આત્મ તત્વની, તમારા એ બ્રહ્મા સ્વભાવની, તો તમે ક્યાંય ગયા નથી, તમે ક્યાંય આયા નથી, પણ એવું લાગે છે મેં આયા અનુજના માયા છે. પણ આ ખબર કોને છે? જે જાગતો, જે જાગતા રૂમમાં હતા એ નવલસિંહભાઈને ખબર છે કે આ ક્યાંય ગયા ક્યાંય આયા પણ નથી. અને ખીચા કપાઈ ગયા છે, ભિખારીના વેશમાં ચાની ભીખ માગી રહ્યા છે. વાસ્તવિક રીતે તો એમના ખીચામાં 15,000 રૂપિયા પડેલા છે. એ પણ જે જાગે છે એને ખબર છે કે ખીચામાં તો 15,000 છે, પણ સ્વપ્નમાં માગી રહ્યા છે. ક્યાંય ગયા પણ નથી, ક્યાંય આયા પણ નથી, તે છતાંય ભાન થયું છે મેં આયા અને મારા પાસે કંઈક ખોવાયું છે, અને ખોવાયું એનું નામ આનંદ છે. સ્વપ્નમાં રૂપિયા ખોવાયા, પણ જીવને અહીંયા એમ લાગે છે હું આવ્યો અને મારો આનંદ ખોવાયો છે. મારો આનંદ ક્યાં? ખાવામાં છે, પીવામાં છે, અડવામાં છે, સૂંઘવામાં છે, સ્પર્શવામાં છે, જોવામાં, લેવામાં છે, દેવામાં છે, પત્નીમાં છે, જળમાં છે, રૂપિયામાં છે, પ્રતિષ્ઠામાં છે, નામમાં છે, શરીરના આરામમાં છે. આ બધી જગ્યાએ મેં મારા ખોવાયેલા આનંદનો ખોજ કરી છે. પણ જે જાગે છે એને ખબર છે કે ખીચામાં 15,000 પડ્યા છે. એમ જે જાગે છે એને ખબર છે આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત, હે જન્મે જે રાજા, આનંદ તો બ્રહ્મ જ છે અને તારું પોતાનું અસ્તિત્વ જ છે, તું પોતે જ છે. પણ કે મને કેમ અનુભવાતું નથી? અરે બહુ રોતા ને અથડતા, ચા ન મળતા, તે નંદુભાઈને પછી ઉપાય કર્યો છે. જે જાગે છે એને ખબર હતી અને ઉપાય કર્યો છે. અલ્યા ભાઈ હા, અને ઉઠતાની સાથે, ઉઠતાની સાથે પેલો ભ્રમ એ તૂટ્યો છે મેં આયા. તત્વ જ્ઞાન જેને થશે હે જન્મે જે રાજા, એનો પેલો ભ્રમ એ તૂટી જશે મેં આયા. હું એક એવું તત્વ છે આ દેહમાં જેની આવવા અને જવાની કોઈ શક્યતા નથી, સંભાવના નથી. હું ક્યાં જાઉં? મારા સિવાયનું કોઈ એવું સ્થળ નથી જ્યાં મારું અસ્તિત્વ ભરેલું ના હોય. જો મારા સ્વરૂપથી મને વિચારું તો હું ક્યાં જાઉં? મારામાં કંઈક ઉમેરવા જાઉં તો હું બીજી વસ્તુ ક્યાંથી લાવું? અને મારામાંથી કંઈક કાઢવા જાઉં તો કાઢીને હું ક્યાં મૂકું? પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. અને જેવો જાગી જાઉં અને મારી સ્વપ્નની સૃષ્ટિ શાંત થઈ જાય છે, મને મારા ખીચામાં પડેલા પૈસાની ખબર પડી જાય. અરે 15,000 રૂપિયા ખીચામાં છે અને 15 રૂપિયાની ચા માટે ભીખ માંગતો હતો. અને જે જાગી જાય છે તેને પોતાના એ આનંદ સ્વરૂપની ખબર પડી જાય છે. અરે અરે, મારા તે આનંદ સ્વરૂપના ઉલ્લાસમાં આખું જગત આનંદિત થઈ રહ્યું છે. અને તે સ્વયં આનંદ હું હોવા છતાં પણ મેં આનંદ મારી જીભ પાસે માંગ્યો, મારા નાક પાસે માંગ્યો, મારા કાન પાસે માંગ્યો, મારી પત્ની પાસે માંગ્યો, ફૂલ પાસે માંગ્યો, ખાવાના પદાર્થો પાસે માંગ્યો, ક્યાં ક્યાં મેં માંગ્યો. અને આ ભ્રાંતિમાં હું ભમ્યા કરું. આનું જ નામ યમ યાતના છે હે પરીક્ષિત રાજા. અને જેને આ યમ યાતનાથી છૂટવું છે એને નંદુબા ખાલી વિચાર તો કરી લો. વિચાર કરવો તે બહુ મોટી વાત છે. વસ્તુ સિદ્ધિ વિચારેણ ન કશ્ચિત કોટિ કર્મ ભી. હે પરીક્ષિત રાજા, એ વસ્તુ સિદ્ધિ તો કેવળ વિચાર વડે છે. અવિચારમાં આ ચિત્ર વિચિત્ર જગતની સ્થિતિ લાગે છે, અને જેને વિચાર થઈ જાય છે તેની યથાર્થ વિચાર પકડાઈ જતા. ઉપવાસ કરવો સહેલો છે નંદુમાં, અને વાયરો પીને રહેવું સહેલું છે, એક પગે ઉભા રહીને તપ કરવું પણ સહેલું છે, પણ વિચાર કરવો બહુ અઘરો છે. અને આપણા છેક મધ્યકાલીન સંતો સુધી ગાયા છે,
ए जे साल करी ले विचार माथे तारे जम केरो जोने मां संसार पूरी नारी करे सपनू नहीं गेलुबा दादा आ कई सपनू छे तमे बैठा छो ने हूं बैठो छु मामा आ कई सपनू छे तमे छेल्ला 40 वर्ष थी मने जोई रह्या छो नंदुबा आ कई सपनू छे के आवडो तमे मने खवड़ाई पीवड़ाई ने ताजो करी ने मोटो करियो छे सपनू छे सपनू नथी दादा पण आ सपना थी वधारे पण काई नथी सपना जीवो सपनू नहीं अमथा भाई सपना जीवो आ सपना जीवो छे नंदुबा एक क्षण में आ सपनू पूरु थशे जे आपणे केटला रंगों थी सजायू छे केवा केवा रंग पूर्या छे सत्यवती केवा केवा रंग पूर्या मां भारत मां महाराज दीकरा राजा बनशे अमर्यादित महत्वाकांक्षाना रोग थी पीड़ाता ए निषाद दासराज केवा केवा सपना सेव्या छे मारी दीकरीना कुखे जन्म छे तेज बड़ा राजा बनशे એને ક્યાં ખબર છે કે કાળ રૂપે રહેલા એ પરમાત્મા તત્વના ગણિતમાં કંઈક જુદું જ છે વિચિત્ર વીર્ય અને ચિત્રાંગન જેવા નિર્વંશ જતા રહ્યા છે ક્યાં ખબર છે સપના જેવો છે બા રંગ પૂરવા હોય તો પૂરો નંદુબા જુએ રંગ હોય તમારી પાસે તો ચોપડો પણ આ સ્વપ્ન થી વધારે કશું એ નથી જાગી જાઓ તો એક ક્ષણ માં જાગી જાઓ તો એક ક્ષણ માં અને ના જગાય તો આ સપનમાં જેમ એક સપનમાં બીજું સપનું શરૂ થઈ જાય છે એમ આ સપનું પૂરું થવાની તૈયારી છે સામંતસિંહભાઈ બીજું શરૂ થવાની તૈયારી કેવા કેવા સપના સેવ્યા છે કુંતી વરમાળા પહેરાઈ છે પાંડુને પણ ક્યાં ખબર છે વર જવાન જોત જતો રહે જેની જોડે રંગ પૂરતા હોય અને એક પૈડું ખંડિત થઈ જાય આપણને ખબર પડે આ સપના થી વધારે કશું નથી નંદુબા આવા તો કેટલા જન્મના સપના તમારી પાછળ શૃંખલામાં જોડાયેલા છે કોના દીકરા હા હા વ્યવહાર કાળે કેવું હોય તો કો નંદુબા દીકરો દીકરો સારો હોય તો આપણો પાડોશી સારો અને દીકરો ખરાબ હોય તો પાડોશી ખરાબ સારો પાડોશી હોય તો આપણા માટે શું કરે કો રાતે 2 વાગે આપણને કંઈ થાય તો સારો પાડોશી ગાડીમાં નાખીને લઈ જાય દવાખાને આટલું પાડોશી કરે તો દીકરો સારો હોય તો આટલું કરે બા મરવા જોડે મરે નહીં આ સપન થી વધારે કશું એ નથી નંદુબા તો કે આ કથા કરીએ છે સપનું છે હાથીને સપનું આવે ને હાથીને અગ્નિ દેખાય અને સ્વપ્નમાં હાથી જ બન્યો હોય અને હાથીને અગ્નિ દેખાય એવો ડરે ઓ બાપા ઓ બાપા પછી અને હાથીને સ્વપ્નમાં સિંહ દેખાય અને સિંહ એવી ચેષ્ટા કરે સ્વપ્નમાં અને કદાચ ને સિંહની ચેષ્ટા જોઈને હાથી જાગી જાય આ વ્યાસ જન્મે જાય અને આપણા બધાના સદગુરુ નંદુબા આ સ્વપ્ન અવસ્થામાં આવેલા સિંહ જ છે
અને કદાચ ને એની ચેષ્ટા જોઈને જો જાગી જાઓ. નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદ પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ ન બંધો ન મિત્ર ગુરો નૈવ શિષ્ય ચિદાનંદ રૂપ શિવ. અને કોઈ એવા પૂરા હોય બા ત્યાં જઈને ભળી જઈએ પૂરા પૂરા. આ ગંગા નદીમાં નાવા જઈએ ને, આ તો ગંગા આપણને આ જેઠ મહિનામાં વૈશાખમાં આટલી રૂડી લાગે છે નાવાની ગમે એવી બા. અને અષાઢ અને શ્રાવણનું પૂર આવે જે દિવસે ગંગામાં, અને શ્રાવણ મહિનાના પૂરમાં મોટા મોટા હાથીઓ તણાઈ જાય અને હાથીઓથી ઘેરાયેલું જંગલ છે આમ પાછળ જાઓ તો, અને પૂર આવે તે વખતે હાથી તણાતા જતા હોય એના પ્રવાહમાં આ કાંઠેથી પેલા કાંઠે અથડાતા હાથીઓ જતાતા અથડાતા હોય એમાં એક હાથી તણાતો તણાતો જતો તો એને એમ કે આટલા પ્રવાહમાં હું તણાઈ જઉં છું, અને એની નજર પડી પાણીમાં. ત્યારે પાણીમાં એક પૂળો પૂરો પૂરો પૂળો જોયો છે કાળા રંગનો પૂરો કે પૂરો પાણીનો પૂળો, એ પૂરમાં સામા પ્રવાહે તણા તરતો જતો હતો. અને હાથી પૂછે છે કે હું તણાવ છું ને તું સામા પ્રવાહે જાય છે, આ સામા પ્રવાહે તરી શકે માટે જેને પૂરો કહે છે, પૂરમાં નદીના પૂરમાં સામા પ્રવાહે તરી શકે એનું નામ પૂરો એટલે પડ્યું. કોઈ પણ શબ્દ આપણા વાંગમાં એમને એમ નથી આવે, અને પૂરો શબ્દ એને એટલે કહે છે કે સામા પ્રવાહમાં તે પોતે તરી શકે છે. પછી હાથી પૂછે છે કે હું તણાવ છું ને તું સામા પ્રવાહે જાય શું કારણ, કઈ રીતે બને. પૂરો કહે છે પૂંછડી હલાવતો હલાવતો એની આટલી પૂંછડી હલાવે બસ, બીજું કશું નહીં, કોઈ શ્રમ નહીં, કશું નહીં. એટલે હાથી પૂરાને પૂછે છે, પૂરો કહે છે કે મારી પાસે એવી કોઈ કલા છે જે કલા હું જાણું છું, વડવાઓના પ્રદત્તા કલા છે જે કલાને લઈને હું આ પ્રવાહમાં તણી સામો જઈ શકું છું. સદગુરુ મળે નંદુબા ત્યારે આપણને પણ તે કલા હસ્તગત થઈ જાય છે. આ સંસાર રૂપી માયાના પૂરમાં સામા જવાની કલા આ જીવન મુક્તિ છે. આ જન્મે જે રાજાને એ જ દેવાના છે, ભગવાન સુખદેવજી પરીક્ષિત રાજાને તે જ કલા પ્રદાન કરી છે. તે કલા આપણી પાસે આવી જાય બધું મુક્તા ફાવે, મુક્તા 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 ફાવે એને મુક્તિ કહે છે, બીજું શું. અને બધું મુક્તા ફાવશે તો એકવાર શરીર મુક્તાય ફાવશે બા, નકર એ વખતે પલંગ પકડી રાખ્યો હશે તો મારે જવું નથી. પણ ડોક્ટરો કહે છે કે હવે તમારા છોકરા ઘેર લઈ જાય, લઈ જાઓ ભાઈ, કે શું કરીએ, કે થાય એટલી સેવા કરજો, એ થાય એટલી સેવા કરજો. એ વખતે પલંગ ચાલી રહ્યા હોય, ના મારે તો અહીં જ રહેવું છે. અને બા આવું જવું તો કેવું છે તમે જુઓ ને, તમારા ઘરમાં દીકરા હશે, બાળકો હશે, બધા અમદાવાદમાં છે, અને તમે અહીંયા હસ્તીના અહીંયા છે ગંગા દ્વારે આવ્યા છો હરિદ્વાર. 15 દિવસમાં તમારા પાડોશી બદલાઈ ગયા, તમારા નિત્યક્રમ બદલાઈ ગયા, જીવનની ધારા બદલાઈ ગઈ, બધું બદલાઈ ગયું 15 દિવસ. તમે અહીંયા જીવન શરૂ કરી દીધું, બધા તો ત્યાં છે જ, આ તો તમને યાદ છે. અને કદાચ એવી વ્યવસ્થા થાય કે તમે આખું એ ત્યાંનું ભૂલી જાઓ, અહીં તો જીવવા માંડ્યા છો. હા હા, જન્મ ને મરણ આવું જ છે નંદુબા, જ્યાં જશો ત્યાં તો જીવવા માંડશો જ,
પણ વ્યવસ્થા એવી છે ત્યાંનું બધું વિસ્મૃત થઈ જાય છે, સ્મૃતિ દબાઈ જાય છે. જેમ પેલા ઘેર ને આ ઘેર રહેવામાં બધા પાડોશી બદલાઈ ગયા નંદુભા. થોડા દાડે તો પછી 415 રૂમ નો માણસ નીકળશે, અમારો પાડોશી છે. લ્યો, આ બધી ધારણાઓ છે અને આ ધારણાઓમાં જીવદશા છે. બ્રહ્મ વિદ્યા લાગે તે વખતે આ બધી ધારણાઓ તૂટી જતી. મહાભારત શું કરે છે એ સ્વપ્નની નિશામાંથી આપણને સૌને જગાડનારો ગ્રંથ છે. એ સ્વપ્નની સૃષ્ટિમાંથી કદાચ જાગી જવાય. જ્ઞાતે તત્વ કહ સંસાર, એ તત્વનું જ્ઞાન થતા સંસાર જેવી શું વસ્તુ વધે છે. અને જેને તત્વનું જ્ઞાન થઈ જાય છે તેની બુદ્ધિમાં એક પ્રકારની ચિત્તમાં અસંગતા પ્રગટે છે. અસંગ શસ્ત્રેણ દ્રઢેન ચિત્તવા, હે જન્મે જય રાજા, અસંગતાના શસ્ત્ર વડે આ ચિત્ર વિચિત્ર ઉભા થયેલા સંસાર વૃક્ષને કાપી નાખ. અને જો બુદ્ધિમાંથી કપાઈ જાય અને એના માટે આખું મહાભારતનું પ્રયોજન છે, આ ગ્રંથનું તે પ્રયોજન છે, હેતુ છે. ભગવાન વ્યાસના કલમથી નીકળેલા 1,00,000 શ્લોકોમાં બરોબર મધ્યમાં 700 શ્લોક મૂક્યા છે. પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ, એ જ્ઞાન પ્રગટાવનારો એક દીવો મૂક્યો છે આ મહાભારતના વચ્ચે, જેને આપણે બધા ભગવદ્ ગીતા કહીએ છીએ. જ્યારે આવશે આ 1,00,000 શ્લોકોમાં 700 શ્લોકનો શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે, અર્જુન અને કૃષ્ણના સંવાદમાં ભીષ્મ પર્વે મહાભારત પુરાણે જે જ્ઞાનમય દીવો આવે ને જ્ઞાનના અજવાળે કદાચ જોઈ લઈએ, એ નારાયણને અનુભવી લઈએ અને આખા જગતને ઝાંઝવાના જળવત ભાળવા માંડીએ. ઝાંઝવાનું જળ તમે જોયું હોય તો દૂર પાણીમાં સરોવર દેખાતું હોય, રણમાં બા હોય નહીં, પણ હરણને તો એમ જ લાગે છે. કાગડા ઉડીને આવે તો એને એમ લાગે પાણી છે દૂર. પોતે ઉડતા ઉડતા આગળ આગળ અને ઝાંઝવાનું જળ એનાથી આગળ આગળ, એમાં સંસાર એવું જળ છે. પણ કોઈ જગાડનારો આવે કદાચ ને આ વચ્ચે મૂકેલા 700 શ્લોકમાં જાગી જઈએ તો મુક્ત ના પકડ વધે ના છોડ વધે. એક હસ્તી એક બ્રહ્મ સિવાય એકો બ્રહ્મ નાસ્તિ, એકમાં અદ્વિતીય બ્રહ્મ, એના સિવાય બીજું અહીંયા કાંઈ નથી તેવો બોધ થાય. હસ્તી અને તમારું તમારા સ્વરૂપમાં પ્રવેશ થઈ જવો, આને જ કહે છે સ્વર્ગ આરોહણ પર્વ. છેલ્લું પર્વ છે. સ્વ એટલે પોતે થાય, અર્ગ એટલે પ્રકાશ થાય, પોતે પોતાના પ્રકાશમાં આરોહણ કરી લેવું, પોતાના સ્વરૂપમાં ગતિ કરી લેવી, આ સ્વર્ગ આરોહણ પર્વ છે નંદુમાં. પણ એક પ્રશ્ન થાય છે જન્મેજયને અને આપણને થાય કે જો હૃદયમાં બધે ભગવાન જ હોય તો આ બધો ખડાખૂટ ક્યાંથી ખડો થયો? ક્યાંથી ખડો થઈ ગયો બા નંદુભા? એ હસ્તી પોતાની ભૂલી જવી અને ત્યાં જ હસ્તીના પૂર આ દેહ સર્જાઈ ગયો છે અને દેહમાં અનુભવવા વાળો શાંતનું રાજા, શાંતનું નામે એક રાજા. કાલે પણ વાત થઈ જે પોતાના તનની ઈચ્છાને પૂરી કરવામાં લાગ્યો છે તે શાંતનો. રાજાઓ બદલાશે, જોજો કથા નહીં બદલાય. અને બધાની એક એક પત્ની છે, આ ગંગા પત્ની છે. પત્નીનો અર્થ અહીં થાય છે વૃત્તિ. આ જુઓ તમારી વૃત્તિ આ રૂમાલ પર આવી છે અને તમે તો છો જ જે ભાવનામાં જે અનુભવ જે ભાવનામાં જે ધારણામાં જીવતા જીવ. અને આ મહાભારતમાંથી કયા જીવ છો એ જાતે ગોતી કાઢવાનું છે. તો તમારામાંથી ઉઠતી વૃત્તિ અને તમે શાંતનુ અને ગંગા, આ ગંગા વૃત્તિ છે. આ બંનેનો સંયોગ, તમારી વૃત્તિ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તમે જવાના.
તમારી વૃત્તિ તમને દોડાવશે એટલે શાંતનુને આ ગંગા જ ખડખડ ખડખડ કરતી દોડાઈ રહી છે, ક્યાં ના ક્યાં દોડાવશે? ગંગા ગંગામાં દોડે તો સારું, આનો આ શાંતનુ જીવ વાસનાના અતિરેકમાં યમુનામાં દોડવાને લાગ્યો છે, અને તે યમુનામાં મત્સ્યગંધા નામની એક કન્યા એને મળી ગઈ છે. મલિન વાસના જે તમને મત્સ્યગંધા છે, યોજન ગંધા, અને હવે આ જીવ શાંતનુ ઈચ્છાઓને પૂરી કરવા શરીરની ઈચ્છાઓ ખાવી પીવી પછી આ મત્સ્યગંધા તો તમારા હસ્તિનાપુરમાં એવો ઉપદ્રવ ખડો કરશે બા સત્યવતી તો, અને કર્યો છે આપણા આપણને કેવા દોડાવે, અડધી રાતે દોડાવે છે, 7 વાગે તો ચા મળવાની હોય છે, તોય ગણાને 5 વાગે પીવી પડે છે. હા, 3 જણા એવા હતા હું જોઈ ગયો આજો, અને હું તો બ્રહ્માંડમાં ભરેલો બાવ, અને એવું એવી જગ્યા ગોતી કાઢી, કોઈ જગ્યા કોઈ જોવે નહીં, આમ ચારે બાજુ કોટ કોકનું ઘર ગોતી કાઢ્યું, અને 5 વાગે 3 જણા ચા પીવે, નારું ભાત હોય જમા, અને 2 મહેન્દ્રસિંહ હતા, અને હું જોતો હતો કે આ હા એવી લહેરથી પીવે, પાછા આજુબાજુ આમ જોવે, કોઈ જોતું તો નથી, પણ સહસ્ત્ર શીર્ષા પુરુષ સહસ્ત્ર પાત, પણ 7 વાગે તો મળવાની હોય ચા, પણ એક ચા આપણને ન ચાવે આ મત્સ્યગંધા આવી છે, જળ પદાર્થો આપણને નચાવે, આપણી અસ્તિત્વને આ બધા જળ વસ્તુ હોવા છતાં પણ આપણને દોડાવે આ મત્સ્યગંધા છે શાંતનું, અને મત્સ્યગંધા અને એના વ્યવહારથી આખા વિચિત્ર વીર્ય વિચિત્ર ચિત્ર વિચિત્ર ગતિઓ આ જીવની જોવા મળે છે, અને ચિત્ર વિચિત્ર આ બધી અસ્થિનાપુરમાં અખડ બાખડ ઉબળ બધું એ પેદા થયું છે. ક્યાં અટકી આ મત્સ્યગંધાનો વિસ્તાર તો અટકવાનો નથી શાંતનુ સાથેનો, અને તેમાં જ ધૃતરાષ્ટ્ર ગઈકાલની કથામાં આવું છું, સાથે સાથે એક પ્રશ્ન પણ છે અને કહી દઉં, નવલજીભાઈનો રામ પૂર્ણ પુરુષોત્તમ અને ત્યાગની મૂર્તિ હતા, રામાયણના તમામ પાત્રો આદર્શ પૂરો પાડે છે, તો કૃષ્ણ અવતારમાં આદર્શ પ્રમાણે અનુસરણ કેમ ના થયું તેની પાછળનું રહસ્ય શું છે? આપણા ભારતીય મનીષીઓ અને આપણા ભારતીય ઋષિઓએ જીવનને મૂલવતા તત્વજ્ઞાનને મૂલવતા એવા 2 ગ્રંથોને આબદ્ધ કર્યા, એમાં પહેલો ગ્રંથ રામાયણ, અને રામાયણનો અર્થ થાય છે આવું હોવું જોઈએ, અને મહાભારત મહાભારતનો અર્થ છે આવું ચાલી રહ્યું છે. આ ચાલી રહ્યું છે તેનો ગ્રંથ છે, અને ચાલી તો રહ્યું જ છે, કાળ હંમેશા બાર ગમે તેટલો પણ બદલાય, પણ કાળ બદલવાનો છે આપણે અહીંયા, આવું ચાલી રહ્યું છે એમાંથી આવું હોવું જોઈએ એમાં જતા રહીએ, તો અત્યારે હાલ રામાયણના કાળમાં આપણે પહોંચી ગયા છે, કાળ આપણે જાતે બદલવાનો છે, કાળ તો અહીંયા છે સમષ્ટિમાં બદલાય છે, તેને સંભવામી યુગે યુગે કહે છે, પણ જો આ હૃદય રૂપી સિંહાસનમાં કાળ બદલાય જાય તો સંભવામી ક્ષણે ક્ષણે, આપણા ગુણવંતભાઈ પુસ્તક લખ્યું છે સંભવામી ક્ષણે ક્ષણે, અને એ હૃદયમાં જો આપણને ખડો થાય તે પરમાત્મા હમણાં હાલ, તો કાળ બદલાઈ શકે છે, રામાયણનો કાળ અત્યારે હાલ છે, આવું હોવું જોઈએ. એમાં તો એમ હતું કે સુરપંખા આવી છે, કઈ ઓછી રૂપાળી નથી, અને ભગવાન રામને ઉલ્હાવનું આપી રહી છે કે તુમ સમ પુરુષન મો સમ નારી ય સંજોગ બીજી રચા બિચારી, તમારા સમાન કોઈ પુરુષ નથી અને મારા સમાન સ્ત્રી નથી, અને વિધાતાએ આ સંજોગ રચ્યો છે, પણ ભગવાન રામ સીતાની સામે જોઈને બોલ્યા છે, દેવી તમારો પ્રસ્તાવ બરાબર જે હશે, પણ આ મારી ભાર્યા છે અને હું એક પત્ની વ્રત લઈને બેઠો છું, આવું હોવું જોઈએ એનો ગ્રંથ છે, અને અહીંયા તો મત્સ્યગંધા જોઈ અને ગંગાને ભૂલી ગયો છે, આવું ચાલી રહ્યું છે. કુંતીનો વર્યો છે તે છતાંય પાંડુ રાજા માદ્રીને જોઈ છે, અને માદ્રી જરા કુંતીથી વધારે રૂપાળી છે,
પોતે જ કહેવાની છે. હમણાં કહેશે પાંડુને કહેવાની છે, હું વધારે રૂપાળી છું, વધારે બધી રીતે કુંતીથી ચડિયાતી છું, તોય મારે એનાથી નાના થઈને રહેવું પડ્યું છે. હમણાં આવશે પ્રસંગમાં હું કહીશ. તો એ રૂપાળી જોઈ અને દાદાને કહે છે કે હજુ મારે કન્યાની આવશ્યકતા છે મદ્ર નરેશની. અને કોઈએ કીધું કે મદ્ર નરેશની કન્યા લાવવા માટે દાયજો નહીં આપે, ઉલટાનું મૂલ્ય ચૂકવવું પડશે. તો મૂલ્ય ચૂકવીને પણ લાવવામાં આવી છે, આવું ચાલી રહ્યું છે. અને મહાભારત કહે છે 12 વર્ષનું બ્રહ્મચર્ય લઈને અર્જુન ગયા છે. અને પ્રસંગ આવશે ત્યારે ઇન્દ્રપ્રસ્થમાંથી ગયા છે તે વખતે આ જ ગંગા દ્વારમાં ઉલુપી નામની એક નાગકન્યા મળી છે અને અર્જુનને ખેંચીને તાણીને લઈ ગઈ છે નાગલોકમાં. આવશે આ બધાના તત્વાર છે. અને ઉલુપી પરણવાનો પ્રસ્તાવ મૂકે છે કે મારે તમને પરણવું છે. અર્જુન એમ કહે છે કે શરત પ્રમાણે બ્રહ્મચર્ય વ્રત લઈને હું નીકળ્યો છું ઇન્દ્રપ્રસ્થમાંથી. તમને ખબર છે કથા કે પાંચે ભાઈઓ વચ્ચે દ્રૌપદી હોય, એમાં એક એક ભાઈ વચ્ચે હોય, બીજો ભાઈ જઈ ના શકે. અને કોઈ કારણસર અર્જુન ગયા, નિયમનો ભંગ થયો અને 12 વર્ષ વનમાં જવું પડ્યું હતું. ઉલુપી એમ કહે છે, જોજો હો આ મહાભારત છે, ઉલુપી એમ કહે છે કે આ તમે જે વાક્ય બોલ્યા તેમાં દ્રૌપદી પ્રત્યે બ્રહ્મચર્ય શબ્દનો ઉલ્લેખ છે. હું તો બિલકુલ નાગ કન્યા અને કુમારી કન્યા છું અને કુમારી કન્યાને આ રીતે તમારે ના પાડવી તે તમારા માટે બરોબર નથી. આપના જેવા વીર શ્રેષ્ઠ પુરુષને એ નાગ કન્યા ઉલુપીને પરણ્યો છે, ચિત્રા ચિત્રવતીને પરણ્યો, એના પછી સુભદ્રાને પરણ્યો છે, આવું ચાલી રહ્યું છે. તેનું નામ મહાભારત છે. પણ આવું હોવું જોઈએ, હોવું જોઈએ માં તો સીતાજીને કોઈ કારણથી દૂર મોકલ્યા છે અને યજ્ઞ કરવાનો અવસર ઉભો થયો અને કહેવાય છે સીતાજીનું પુતળું બનાવ્યું છે. પુતળું બનાવવું એટલે જેના જોડે ફેરા ફર્યા છે એ સહધર્મચારીની બનાવી, સહચરી તમારી સાથેની આપણી સાથેની જે સહચારી છે એને સહધર્મચારીની બનાવી, પૂતળું બનાવવું એટલે એને સ્મૃતિમાં રાખવી. નહીં તો ભગવાન રામને કોણ ના પાડતું હતું, કોણ ના પાડતું હતું? એમના અંતઃપુરને તે રાણીઓથી ભરી શકતા હતા. પણ આવું હોવું જોઈએ, તેનું નામ રામાયણ છે. અને આવું ચાલી રહ્યું છે. અથ શ્રી મહાભારત. ભારતવર્ષની ભૂમિ ઉપર જન્મેલા એ આ કોઈ આર્ય સંતાનોને આ બે ગ્રંથના પૂર્ણ અભ્યાસ પછી કાંઈ કરવાનું નહીં રહે એવા આપણા ઋષિઓની મનીષીઓની આ સૌથી મોટી દેન આપણા દેશમાં છે, બહુ મોટી ધરોહર. પણ આપણે બધા આવું ચાલી રહ્યું છે કાળમાં આવી ગયા છે, એનું નામ જ મહાભારત છે. દડાને આમથી આમ રમે ફૂટબોલના પ્લેયરો, એમ આખી અયોધ્યાની ગાદીને રામ અને ભરત ચિત્રકૂટમાં રમી રહ્યા છે કે મોટા ભાઈ તમે આ ગાદીના અધિકારી છો, નહીં નહીં પિતા તને આપવાનું ગઈને ગયા છે, તું એ મારો ભાઈ છે, આ ગાદી તારી છે. વશિષ્ઠ જનક કૌશલ્યા સુમિત્રા જેવા જોઈ રહ્યા છે આ બે ભાઈઓ શું કરે છે. અને અહીંયા જેના બાપા મરી ગયા છે હસ્તિનાપુરના સમ્રાટ પાંડુ, એ પાંડુના પાંચ પુત્રોમાં આવડા આવડા રાજ્ય આશ્રિત થયા છે કોશિયાળા દેશી ભાષા. તોય ઊંડે ઊંડે તો ધૃતરાષ્ટ્રને ખબર છે કે આ રાજ્યનો અધિકારી યુધિષ્ઠિર છે, બધી રીતે યોગ્ય છે. તોય આવડો દુર્યોધન રમવા આવે છે અને ધૃતરાષ્ટ્રના ખોળામાં બેસે છે, એવો ચાંપે છે. જોજો કે બાપુજી આ પાંચ જણા એ કોણ છે, આ કોણ છે? પેલા તો હતા નહીં, એ તો મારા ભાઈ પાંડુના પુત્રો છે. પાંડુ કોણ હતા? અરે આપણે જે સિંહાસન ઉપર બેઠા છે એના રાજા હતા. રાજા? પણ એના રાજા તો તમે છો, એ
તો મને આંધળો જાણીને નિકાલ કરી દીધો. પણ પિતાજી તમારા પછી રાજા કોણ થશે? આ વખતે તો વિધાતા મારી સામે આવે તો પણ હું ઝૂકવાનો નથી. મારા પછી તો તું જ રાજા થાય. પણ પેલા પાંચ આયા છે એનું શું? ગમે તેટલા પાંચ આયા હોય તે છતાંય એવડા નાના છોકરા ઝેર નાખવા રહીથી ચાલુ કર્યું. આપોલી એમને એમ ના પેદા થાય, ટ્રેનિંગ હાપની હોય. ગળથું થી ના ગૂંથાયેલા આપણી હાવ તળપદી ભાષામાં કહેવત છે, શેગોટી ના હળેલા. એનો જે એની શેગો ઉગી, શિંગો શિંગો કે છે, એ શિંગના બીથી જ હળેલા. અને એટલા ધૂતરાષ્ટ્ર, એવડો ધૂતરાષ્ટ્ર, એટલો નાનો ભીમ દુર્યોધન એને આવું કહી રહ્યા છે. આવું ચાલી રહ્યું છે, પેલું તો આવું હોવું જોઈએ. એ તો આપણે ઘણા દાડા એ કથા તો સાંભળી છે ભાઈ, પણ આવું ચાલી રહ્યું છે એમ આવો. અથ શ્રી મહાભારત. અને આ તો માનવીય સ્વભાવની મર્યાદા, પ્રકૃતિ આંતિ ભૂતાની, અને માનવીય સ્વભાવોનું આ ચિત્રણ, માનવીય મર્યાદાઓનું ચિત્રણ, બ્રહ્મ અસ્તિત્વના અજ્ઞાનમાં ઉભે રહેલા આપણા જેવા જીવોના સ્વભાવોનું ચિત્રણ. એક પર્વતની ટોચ હોય ને, ટોચ કેટલી ઊંચી દેખાતી હોય બા, પણ એની બાજુમાં એટલી જ ખાઈ હોય. જે સદગુણ આપણામાં દેખાતો હોય એની બાજુમાં બિલકુલ એવડી જ ખાઈ હોય. અહીં મને પ્રશ્ન પણ પૂછ્યો છે, પણ એ પહેલા નહીં કહું, એ મારે પહેલા ના કહેવાય, ખાય પહેલા ના બતાવાય. પહેલા પાત્રનું પાત્ર લેખન કરીએ ત્યારે એનું જમા પાછું કહેવું છે, નહીં તો સાંભળવાની મજા ના આવે. પહેલા ઊંચા ચિતરવા પડે જે છે, પછી ઊંચા ચિતરીએ ત્યારે પછી મજા ના આવે. હે જન્મે જય રાજા, આ કથામાં આમ ઘણું મને આશ્વાસન છે, કારણ કે આમાં પૂરું કરવાનું નથી, એટલે જ્યાં ઉભું રાખું ત્યાં રખાય. કહેવાશે ખરું દરેક. ધૃતરાષ્ટ્રના વિવાહ ગાંધારી સાથે થયા છે. સારંગ બજાવે ગાંધારી એવી પતિવ્રતા હતી, પોતાની આંખો ઉપર પટ્ટી બાંધી દીધી છે. મારા પતિને જે સુખ મળે એનાથી વધારે સુખ મારે ન લેવાય, અને વધારે સુખની ઉપભોક્તા બનીને હું મારા પાતિવ્રત ધર્મને હીન કરવા માંગતી નથી. અને પાતિવ્રત ધર્મમાં ઉભી રહેનારી તે ગાંધારી આ જીવન પટ્ટી બાંધીને ધૃતરાષ્ટ્રની સહધર્મચારીણી ધર્મપત્ની બનીને રહી. પાંડુ રાજાના વિવાહ થયા, કુંતી સાથે વિવાહ થયા, અને માદ્રી નામની શૈલ્ય નરેશની પુત્રીને મૂલ્ય ચૂકવીને લાવવામાં આવી છે. પાંડુ રાજા અનેક દેશોમાં ફરી વળ્યા છે. વારણાવત, માગધ, પાંચાલ, સૌવીર, ગુર્જર, કાન્યકુબ્જ અને દક્ષિણના તમામ દેશોમાં ફરી વળીને છેક મલેચ્છ દેશ સુધી જઈને પોતાના રાજ્યને એકમાત્ર ચક્રવર્તી સમ્રાટનો દરજ્જો આપીને મોટા ભાગે યુદ્ધખોર થઈને ફર્યા કર્યા છે. પણ હે જન્મે જય રાજા, ચક્રવર્તી સમ્રાટનું પદ આવ્યું પણ શરીરમાં પાંડુ રોગ લાગેલો હતો. બધા વૈદ્યો આવ્યા અને પાંડુને કહ્યું કે આપના શરીરમાં પાંડુ રોગ છે, તમારા માટે બે ચરી છે, તમને પર્વતીય પ્રદેશના વિસ્તારોની હવા માફક આવશે,
અને બને એટલો સ્ત્રી સંગ તમારા જીવનમાં ઓછો થવો જોઈએ, નહીં તો આ પાંડુ રોગના બે મોટામાં મોટા દુશ્મન છે. જો ભેજવાળી હવા અને વધારે પડતું સ્ત્રી સુખ તમારા જીવનમાં આવશે તો તમારું આયુષ્ય ક્ષીણ થઈ શકે. અને વૈદ્યોની સલાહ લઈને ઉત્તર દિશા તરફ હિમાલય પર્વત તરફ પોતાની બે ભાર્યાઓ કુંતી અને માદ્રીને લઈને પોતાના હાથમાં ધનુષ બાણ અને તમામ રાજાનો વેશ ધારણ કરીને મોટા ભાઈને રાજ્ય ધરોહરના રૂપમાં આપીને પાંડુ રાજા વગડો વેટવાને માટે, પર્વતીય હવાનો વિસ્તાર વેટવા માટે, પાણી બદલો કરવા માટે આ હિમાલયના વનમાં રહેવાને લાગ્યા. પોતાની દેવ સમાન, દેવ કન્યાઓ સમાન, પત્નીઓ સહિત આખા વનમાં વિચરવું. અને તે વખતના બધા લોકો પાંડુના રૂપ અને એમના અનુનય વિવેક અને રાજાશાહી ઠાઠને લઈને બધા તેમને એક દેવતા જ માનવાને લાગ્યા. હે જન્મેજય રાજા, આ હિમાલયમાં અને મોટા ભાઈ ધૃતરાષ્ટ્ર તમામ પ્રકારની ભોગ સામગ્રી સેવકો દ્વારા જ્યાં આગળ પાંડુ રાજા કુંતી સહિત રહેતા હતા ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા કરતા, તમામ રાજકીય ઠાઠ માઠ અને ભોગ હોવા છતાં પણ પાંડુ રાજા વનમાં રહેતા હતા. એક વખતે પ્રસંગ બન્યો, રાજાનો એક અમર્યાદિત શોખ હતો અને તે શોખ મૃગોના શિકારનો. શાસ્ત્ર ધર્મના અને શાસ્ત્ર ધર્મના પતનોના કારણોમાં મુખ્ય કારણ બહુપત્ની પ્રથા અને બીજા નંબરમાં શિકારનો શોખ. અને શિકારનો શોખ અને શિકારના શોખમાં નીકળેલા પાંડુ રાજા કેટલાય મૃગોને રોજના માટે હણી નાખી અને પોતાના મનનું મનોરંજન કરવાને ટેવાયેલા. વનમાં એક વખતે મૃગોનો શિકાર કરવાને નીકળ્યા છે અને તે વખતે કિદંબ નામના એક મુનિ હતા જે મૃગનો વેશ ધારણ કરીને પોતાની સહધર્મચારીણી મૃગીના રૂપે જે પત્ની હતી તેની સાથે ધોળા દિવસે કામથી વિવશ થયેલા મુનિવર સંસાર સુખમાં રતિક્રીડામાં લાગેલા હતા. અને તે રતિક્રીડામાં મૃગને જોયેલા જોઈને શિકારીને મન તો જેટલો શિકાર દુર્લભ હોય અને જેટલો અઘરો હોય તેટલો શિકારીને શિકાર કરવાનું ગમે. અને આ એકબીજાના રતિ રૂપમાં રતિક્રીડામાં આસક્ત એવા કિદમ મુનિ મૃગના રૂપમાં રહેલા એ મુનિવરને પત્ની સહિત રતિ ક્રીડામાં આસક્ત તે બંનેને પાંચ બાણ છોડીને હૃદય સોસરા નીકળી ગયા છે અને જેવા રાજન જોવાને ગયા છે. આ કિદમ નામના મુનિ એવા મુનિ છે કનુભાઈ, મુનિ તો હતા પણ મૃગોના વચ્ચે રહેતા રહેતા મૃગલા એટલે મોટે ભાગે કામરથ પશુઓ છે આ બધા, અને જેવાના વચ્ચે રહીએ એવાની અસર થયા વગર ન રહે. આમ કિદમ મુનિ છે તે છતાંય મૃગલાઓની વચ્ચે રહેતા હોવાથી પોતે કામથી વિવશ થયેલા, કામને વશ નહીં કરી શકનારા સ્વેચ્છાચારી પુરુષ બની ચૂક્યા હતા. અને સંગ એવો રંગ આવ્યા વગર ના રહે, જોના સંગમાં રહેતા હોય જોજો. બહુ બહેનોની વચ્ચે રહેતા હોય એનું લટકું ને મટકું પછી બધું બહેનો જેવું થઈ જાય થોડા દાડે. હા, પેલા આપણા ત્યાં તરગારા રમવા આવે જોજો, એ જે નાયકો રમવા આવે આપણે ત્યાં, એમાં જે માતાજીનો વેશ લેતા હોય રાતે તો માકડી માં બન્યા હોય અને દિવસે તો પછી ચોયણી પહેરી લે, જભ્ભો પહેરી લે, પેલા સોનેરી બટન પહેરે, પાઘડી પહેરે, પણ દિવસે ઓળખવામાં બહુ મુશ્કેલી પડે નંદુબા કે આમાં રાણા પ્રતાપ કોણ બન્યા હતા અને એમની રાણી કોણ બની, એને દિવસે ના ખબર પડે, પણ શાક લેવા જાય ત્યાં ખબર પડે. આ ભીંડા કેમ આપ્યા મારા વીરા એમ કે પેલા શાક વાળાને ખબર પડી જાય કે આ જ રાણા પ્રતાપ ની રાણી બન્યા રાતે, એનું લટકું મટકું બધું બેનો જેવું થઈ જાય થોડા દાડે. હા, સંઘનો એવો પ્રભાવ પડે.
તો કિદમ માં મૂળે તો મુનિ છે, કિદમ મુનિ, પણ મૃગલાઓની વચ્ચે રહેતા રહેતા, મૃગલા એટલે બિલકુલ મૃગ અને બકરીની જાત છે, આ બિલકુલ કામ ભોગ આસક્ત પશુ છે, અને અતિશય મૃગલાઓને આ સ્થિતિમાં જોતા જોતા એમની બુદ્ધિ પણ આવી અમર્યાદિત વ્યભિચારિણી બની ચૂકી હતી, જેને દિવસનું ભાન નહીં રહે, રાત્રિનું ભાન નહીં રહે, પોતાની કુલ મર્યાદાનું ભાન નહીં રહે, પણ મૂળે તો મુનિ, કોઈ બાકી મહાભારતમાં રહેવાનું નથી, કારણ કે આવું ચાલી રહ્યું છે. આ કથાનું ટાઇટલ મને આ પ્રશ્નમાં મળી ગયું, આવું ચાલી રહ્યું છે. વ્યક્તિએ કોઈ આ જીવનમાં બચાવવું હોય તેને સંગ બચાવવો જોઈએ. સંગ સંગાત સંજાયતે કામા કામાત, આ મહાભારતનો શ્લોક છે, સંગાત સંજાયતે કામા કામાત ક્રોધો બીજાયતે, શ્રીમદ ભગવદ્ ગીતા. સંગથી જ કામ જન્મે છે, આસક્તિથી જ કામ જન્મે છે, અને સંગ બહુ મોટો મનુષ્યના જીવનમાં પ્રભાવ પાડે છે. એક રેતીનું રચકણ હોય એ પવનનો સંગ કરી લે તો મહાદેવની લલાટ લાગી જાય, અને એ જ રેતીનો કણ પાણીનો સંગ કરી લે તો કિચડ થઈ જાય. આપણે કોના સંગે છીએ એનો બધો મોટો આધાર છે. બા સંગ છૂટી જાય, વાત પૂરી થઈ ગઈ. સાપના સંગે એની કાંચડી હોય ત્યાં સુધી તો, સાપના સંગે છે ત્યાં સુધી તો બરાબર, બધાય ઉંદર સાપ નીકળે એટલે ડરવા માંડે, પણ જ્યારે સાપ તે કાંચડીને છોડી દે પછી તે કાંચડીને જોઈને ઉંદર ડરે નહીં. બા એકલી કાંચડીને જોઈને તો સારો દરજી બેસાડે એમના ઘરમાં, અને તે કાંચડીને કાપી કાપીને ચાદરો બનાવે, ઓશિકા બનાવે, ગાલ મસૂરિયા બનાવે, પાથરના બનાવે, સંગ છૂટી ગયો. પણ સંગ કેવી વસ્તુ છે, મનુષ્યના ચરિત્ર ઉપર બહુ પ્રભાવ કરે છે. અને હે જન્મે જે રાજા, મૃગોનો સંગ, મૃગોનો સંગ હોવાના કારણે મૃગના રૂપમાં, બસ એ રૂપ બદલવું એટલે મારે મન તો આ શ્લોકનો અર્થ આવો જ છે, મૃગોના રૂપમાં એટલે મૃગોના જેમ જ ના, દિવસ અને રાત જોતા જોતા બિલકુલ મૈથુન ધર્મમાં આસક્ત તે યુગલને દૂરથી મૃગ સમજીને જ્યાં પાંચ પાંચ બાણ મારી દીધા છે અને 700 બાણ નીકળી ગયા અને પોતાનો શિકાર લેવાના આવ્યા છે પાંડુ રાજા, અને જ્યાં મૂકીને જોયા છે કામાત ક્રોધો બીજાય, અને કામ પૂરો ના થાય અને ક્રોધ જન્મે, આવો નિયમ છે. ક્રોધ બીજી કોઈ વસ્તુ નથી, એ દબાઈ રહેલા કામની અભિવ્યક્તિ છે. જેના પણ જીવનમાં કોઈ પણ જગ્યાએ વધારે પડતો ક્રોધ દેખાય, સમજવાનું આનો કામ દબાયો છે. કામ કાં તો ભોગવાઈ જાય, કાં તો કામ રૂપાંતરિત થાય, તો જ ક્રોધથી મુક્તિ મળે. પણ કામ દબાયેલો હશે એ જ અભિવ્યક્તિ ક્રોધ છે, અને મુનિ એકદમ ક્રોધમાં આવી ગયા છે. અરે કોણ છે કે જેણે આ મૈથુન ધર્મમાં આસક્ત એવા મુજને આ રીતે શિકારીની માફક માર્યો છે? અરે મહાત્મન મને માફ કરજો, તમે મૃગના વેશમાં હતા, અને મૃગના વેશમાં હોવાથી હું જાણી શક્યો નથી, પણ મૃગના વેશમાં હતો તો તારે મને મારવો એ કઈ રીતે, તું કયા આધારે મને માર્યો છે? અરે હું ક્ષત્રિય છું, મહાભારતકાર કહે છે, અને મૃગલાને હણવા તે મારો ધર્મ છે, અને મેં ક્ષત્રિય ધર્મનો આશ્રય કરીને તમને માર્યા છે, એમાં મારો કશો દોષ નથી. કેટલાય ખોખલા ધર્મો મહાભારતમાં એ કાળમાં ઘૂસી ગયા છે, એમાંનો આ ક્ષત્રિય ધર્મ છે. વર્ણાશ્રમ ધર્મ, ક્ષત્રિય ધર્મ, સ્ત્રી ધર્મ, રાજધર્મ, આવા કેટલાય ધર્મો છે, એ બધાનો ભાંગરો વાટવા માટે ભગવાન કૃષ્ણનો અવતાર છે, જેના આવા આવા કોઈ પણ પ્રકારના ધર્મો મંજૂર નથી. જેની પાછળ ધર્મ શબ્દ પેશી ગયો હોય, ધર્મનો અર્થ જ આપણે ત્યાં થનો તો ધારણાતિક ધર્મ. અનેક વ્યાખ્યાઓ મહાભારતમાં ધર્મની થઈ કરી, અને વ્યાસ થાકીને પણ લખી ગયા છે ધારણાતિથિ ધર્મ, જે આપણને બધાને ધારી રાખે, આપણને બધાને જીવતા રાખે, આપણને બધાને રક્ષે તે ધર્મ. પણ શાસ્ત્ર ધર્મ એટલે મારે આવું કરવું, ક્યાંથી આવ્યું હશે આ?
આ વધારાનું કોકડુબા કે ક્ષત્રિય હોય અને એકબીજા એક હરણને મારવા જોઈએ. અત્યારે આપણામાં કોઈ છોકરો મેડિકલમાં ભણતો હોય તો એને દેડકા કાપવાના હોય છે. એ તો મેડિકલમાં ભણે છે એટલે કાપવાના હતા, અને ભણતો તો ત્યાં સુધી કાપવાના હતા. પછી એના કુળમાં કોઈ જન્મે એ દેડકા કાપે જેને કોઈ લેવા દેવાય નથી, તો આ થઈ ગયો એનો ધર્મ કુળનો. પેલા શાસ્ત્ર કુમારોને લડાઈની ટ્રેનિંગ આપવા માટે દૂરથી ભાગતા હરણ ઉપર બાણ છોડવા માટે આટલી હિંસાનો ઉપયોગ કર્યો, કારણ કે પોતાના અસ્ત્ર અને શસ્ત્ર વડે તે આખા માનવ સમાજની રક્ષા કરવાને સમર્થ બનવાનો છે અને એની ટ્રેનિંગ કરાવવા માટે આ ધર્મ હતો. પણ કાળક્રમે એવું આવી ગયું કે વિદ્યા અભ્યાસ તો પૂરો થઈ ગયો અને આવી હિંસાને શાસ્ત્ર ધર્મ સાથે જોડી દેવાની મૂર્ખામી આવી ગઈ. અને હું રાજા છું એટલા માટે મેં તને, અરે રાજા હોય તો તારે કોઈ પણ પ્રાણીની રક્ષા કરવી જોઈએ ને, તે મને માર્યો છે. અને તોય તું કદાચ તારા ક્ષત્રિય ધર્મની દુહાઈ દેતો હોય તો હસ્તિનાપુર નરેશ પાંડુ, હું બિલકુલ મૈથુન ધર્મમાં આસક્ત હતો, કામ આસક્ત હતો, કમસે કમ તારે મારા આ સુખની નિવૃત્તિના સમય સુધી રાહ જોવી હતી. મારી અતૃપ્તિમાં તે મને બાણ માર્યું છે. જા, ગમે એમ તો હું મુનિ છું, મારો તને શ્રાપ છે. જે સ્થિતિમાં હું અને મારી પત્ની શરીર છોડીએ છીએ તે સ્થિતિમાં તારું શરીર છૂટશે. શ્રાપ લાગી ગયો છે. અને શ્રાપ એ કોઈ આપણે ત્યાં તો કહેવત આવી ગઈ, શ્રતિ શ્રાપ આપે નહીં અને શૂંખણી ના લાગે નહીં. આ શ્રાપ શું વસ્તુ હશે બા? આપણે કોઈ પણ કર્મ કર્યું હોય છે એની આપણને ખબર હોય છે, ગમે એટલું દબાવવા જઈએ તો બહાર આવશે, બહાર આવશે. આ શ્રાપ છે, એના હૃદયમાંથી નીકળેલી દાહ છે. એ આપણને કહેશે. અને તે જ જીવનના અંતમાં ક્યારેક આકાર ધારણ કરીને ઉભી રહે છે, અંધારામાં કોઈ જોતું નથી, એવા સમયમાં પણ કરેલું પાપ છે. કોઈ જોતું નથી ભાઈ, એ વખતે તમે તો જોનારા છો જ. કોની ગેરહાજરી તમે માનો છો? કોઈ પણ કામ તમારી ગેરહાજરીમાં, આપણી ગેરહાજરીમાં થઈ શકે, ન થઈ શકે? અને જે જાણનારો છે આજ છે સૌથી મોટો દંડ કરતા કર્માધ્યક્ષ ઈશ્વર. મુનિને આ રીતે માર્યા છે, શ્રાપ લાગી ગયો છે. શ્રાપને લઈને આખું એ પાંડુ રાજાનું ચિત્ત ફરી ગયું છે અને ચિત્તમાં હવે વિચાર કર્યો, અરે રે હાય હાય, મારા મહાન પૂર્વજોની આ ધરોહર હસ્તિનાપુરની ગાદીનો એકમાત્ર સમ્રાટ મેં મારા જીવનમાં એક મુનિનો શ્રાપ લઈ લીધો. મારા જીવવાનું હવે કોઈ કારણ બચતું નથી, અને કદાચ જીવાય તોય ધર્મ અર્થ અને કામ સેવવાના ત્રણેય પુરુષાર્થોને હવે મારે નિવૃત્ત કરવાનો સમય આવી ગયો છે. હું તો મારા પિતા વ્યાસની માફક સંન્યાસ વૃત્તિ ધારણ કરીને હવે જીવન જીવીશ. પાંડુ જેને પેલા ઉભરા આવતા હોય છે ને, આ ગણાનો ઉભરા આવે, સંન્યાસ વૃત્તિ ધારણ કરવાનો. હા, આ કથામાં ગણાના આવે છે, આયા છે, દસમા નાથ આયા છે. ક્યાં ગયા દસમો નાથ છે? નહીં હા, આ પાંડુ રાજાની કથા છે, તમારી નથી, ધ્યાન રાખજો. અગર એનો ઉભરા આવે ઘણી વખત, એક કથા પતે પાછો મળવા આવે મને, હું સંન્યાસ લઉં. આ પેન્ટ બુશર્ટ છે બરાબર છે, હવે કઈ આપણે. પણ પાંડુ રાજાને તે વખતે આના કરતા મારા પિતા વ્યાસ જે મોક્ષને કારણ માનીને જે સંન્યસ્ત વૃત્તિ ધારણ કરી છે, તે વૃત્તિને ધારણ કરીને હું જીવન જીવીશ. એ સંન્યસ્ત વૃત્તિમાં મેં જાણ્યું છે કે પુણ્યનો કદી ક્ષય થતો નથી અને પાપ લાગતું નથી. હવે તો હું એવી સંન્યાસ વૃત્તિ ધારણ કરીશ, કોઈ મારા ડાબા હાથમાં
કોઈ ડાબા હાથને દ્વેષથી કાપવાનો પ્રયત્ન કરે અને કોઈ મારા જમણા હાથને આભૂષણથી અલંકૃત કરે, તે છતાંય બંનેમાં હું એ બંનેના કરનાર પ્રત્યે સમદ્રષ્ટિ રાખીને મારું પાછળનું શેષ જીવન વિતાવવા માંગુ છું. મેં અર્થ અને કામ ઘણા સમય સુધી ભોગવ્યા છે, ધર્મના પણ લાંબા અનુષ્ઠાન કર્યા છે, હવે તો એક માત્ર મોક્ષની વૃત્તિને ધારણ કરીને, સંન્યાસ વૃત્તિને ધારણ કરીને મારે આ જીવનને પતાવવું છે. અર્થ અને કામના સેવનમાં ડૂબેલા મુજ પાંડુને કદી પણ આ મોક્ષ વિશે પ્રશ્ન જાગ્યો નથી. હય હય, ઘેર પોતાની કુટિયામાં આવીને પોતાની પત્ની કુંતી અને માદ્રીને વાત કરી છે. કુંતી ખૂબ જ ધીરજવાન છે હે જન્મેજે, અને ધીરજવાન હોવાથી રાજાને ધીરજ કરી દીધી છે. માદરી એકદમ રોવાને લાગી છે, પણ કુંતીના ધૈર્યની કોઈ સીમા નથી તેવી ધીરવતી મહારાણી કુંતી પાંડુને ટેકો પુરાઈ રહી છે. રાજન, મહારાજ, અમે આપની સહધર્મચારિણીઓ છીએ અને સંન્યસ્ત આશ્રમ લેવાની તમે વાત ના કરશો. ભગવાનને ભજવા માટે અને મોક્ષના આરાધન કરવા માટે બીજા પણ ઘણા આશ્રમ છે, તમે વાનપ્રસ્થ આશ્રમનો સ્વીકાર કરો જેથી કરીને અમે તમારી સાથે રહી શકીએ, તમારા તપમાં, તમારા ધર્મના કાર્યમાં તમારી મદદ કરી શકીએ. તમારી સાથે રહીને અમે પણ કઠોર તપસ્યા કરીશું, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીને, પણ તમે અમને ત્યાગવાની વાત ન કરશો. અને હે જન્મેજય રાજા, વાનપ્રસ્થ આશ્રમમાં રહેવાની વાત થઈ અને પાંડુ રાજા પોતાના તમામ આભૂષણોને ઉતાર્યા, પોતાના સેવકોને બોલાવ્યા છે અને સેવકોને હસ્તિનાપુર વિદાય કર્યા છે અને કહેવડાયું છે કે મારા પૂર્વજોના રાજ્યને સંભાળવા માટે પિતામહ ભીષ્મ અને મોટા ભાઈ ધૃતરાષ્ટ્ર જેવા ધુરંધર કુરુઓ અને કુરુવંશથી ઘેરાયેલી હસ્તિનાપુર છે, જાઓ જઈને સમાચાર આપજો કે ઋષિઓએ ચીધેલા માર્ગે પાંડુ વાનપ્રસ્થી બનીને વનમાં તપ કરી રહ્યા છે, તપમાં જીવન વિતાવવાને લાગ્યા છે. આ બાજુ ધૃતરાષ્ટ્રને પણ સમાચાર મળ્યા છે. ધૃતરાષ્ટ્રને સમાચાર મળ્યા, એક બાજુ સુખ થયું છે અને એક બાજુ દુઃખ થયું છે, એવું લખ્યું. ધૃતરાષ્ટ્રને એક બાજુ સુખ થયું અને એક બાજુ દુઃખ થયું. આ ધૃતરાષ્ટ્ર કેટલો મોટો મનની કોયડો છે, એટલો કોમ્પ્લેક્સ સ્વભાવ છે આનો, અને આપણા અંદર જ છે આ રહ્યો, બીજે ક્યાંય નથી. ક્યાંય જો હોય તો બહાર છે જ નહીં. દુઃખ થયું ભય હતો એટલે, અને પાછું સુખય થયું કે હારું થયું તે શ્રાપ આપ્યો, હવે કદાચ મારા છોકરા થશે તો રાજા થશે. જોજો, આપણે આપણા શુભ અને અશુભ વચ્ચે ઝોલા ખાનારા આપણે તો છીએ. ક્યારેક એવો ઝોલો ખાઈ જઈએ આ બાજુથી આ બાજુ, તો આને સાંભળીને દુખાઈ થયું છે, મારો ભાઈ છે. જોજો, આપણે ભાઈઓ ભાઈઓમાં જે થતું હોય છે, દુખાઈ થાય ને સુખાઈ થાય. આપણા ભાઈના દીકરાને જો સારો સંબંધ મળે તો સુખાઈ થાય કે જો અમારું કુળ કેટલું આગળ વધ્યું, અને બીજી મિનિટે પાછું દુખાઈ થાય કે આટલો બધો દાયજો લઈને કન્યા આના ઘરે આવશે. એટલો કોમ્પ્લેક્સ સ્વભાવ આનો છે. અને આપણે આ ધૃતરાષ્ટ્ર રૂપી દર્પણમાં, મહાભારતના દર્પણમાં, એ ધૃતરાષ્ટ્રના દર્પણમાં આપણે આપણું જ મોઢું જોતા જવાનું છે. પણ એ જન્મે જે રાજા, એ ધૃતરાષ્ટ્રને દુઃખ એ વાતનું થયું કે મારો ભાઈ તો ઘણો ભોળો છે, બિચારાને શ્રાપ મળ્યો. પણ સુખ એ વાતનું થયું મનમાં, ને મનમાં બધું ધૃતરાષ્ટ્રને મનમાં થાય બા, અને મનમાં થાય ત્યાં સુધી નવ પર્વની કથા છે. અને જે મનમાં થતું હતું એ બહાર દેખાવા માંડે એ જ મહાભારતનું યુદ્ધ છે. જે ધૃતરાષ્ટ્રના મનમાં થતું હતું એ જ બધું ધડામ કરતું બહાર આવ્યું છે, જુદા જુદા પાત્રોનું નામ લઈ લઈને, તે જ મહાભારતની લડાઈ છે. અને આપણા જીવનમાં જ્યાં સુધી મનમાં થતું હશે ત્યાં સુધી તો બરાબર, પણ એ મનમાં થતી વાતો જીવનના અંત ભાગે ઘટનાઓનું રૂપ લઈને આવશે. આપણા મનમાં થતું હશે બા, એ મનમાં થતું હશે કોને ખબર પડશે,
એ તો મને જ ખબર પડે મારા મનમાં થતું હોય, તમારા મનમાં થતું હોય તમને ખબર પડે, અને પછી જે મનમાં થતું હતું એ આકાર લેશે ત્યારે શું બનશે? હા, એ આકાર જ તમારો દીકરો હશે, તમારા દીકરાની વહુ હશે, તમારા સંબંધો હશે, તમારા જીવનમાં બનતી ઘટનાઓ હશે, અને ઘરમાં થતો રોજનો કકડાટ હશે. આ ક્યાંક ને ક્યાંક ઉછેરેલી અને મનમાં ધરબાયેલી તમારી જ ઝોલા ખાનારી વૃત્તિઓ આકાર ધારણ કરે છે. ઘણા કહેતા હોય કે આવી દીકરાની વહુ ક્યાંથી આવી ઘરમાં, જે હકે અમને ખાવા દેતી નથી. હા હા, પણ હે જન્મે જે રાજા, ધૃતરાષ્ટ્ર એવા ચતુર છે. આહા, ચતુર શબ્દ છે કે દુઃખનો ભાવ તો મનમાં લાયા છે, પણ મનમાં જે સુખ થયું છે તેનો ભાવ બહાર આવવા દેતા નથી. ગજવાના જેવું પાત્ર બને નહીં. જે સુખ દુઃખ થયું એનું તો મોઢા ઉપર બધાને આવ્યું. ભીષ્મને દુઃખ થયું, સત્યવતી માતા પણ હજુ બેઠા છે, એ તો દુઃખી થઈ ગયા. પણ આને તો દુઃખ થયું એ તો બહાર લાવ્યો, પણ સુખ બહાર આવવા દેતો નથી, એના હાવભાવ ખબર પડે. પણ એની બાજુમાં બેઠેલો હે જન્મે જે રાજા સંજય અતિ નિકટ હોવાના કારણે રાજાના મનના ભાવ જાણે છે. વનમાં બળી જવાનો છે, અને બળ્યો તે વખતે ભડભડ બળી રહ્યો છે. એ વખતે પણ મહાભારતકાર લખે છે, સંજય તો સામે જ ઉભો હતો મહારાજ, અને બળતી વખતે કીધું, સંજય ને જા તો હિમાલયના ઉત્તરીય ભાગોમાં, હું તને છૂટો કરું છું. આપણો અંતરનો માયલો છે બા, બધાને આપણે છૂટા કરી શકીએ, આને નહીં, કારણ કે એ તો કીધા વગર રહેશે નહીં. નંદુભાઈ તમને કીધા વગર નહીં રહે, એ તો કહેશે. અને જે ભાવ આવવા દીધો નથી, અમહર્ષનો જે ભાવ હતો હે જન્મે જે રાજા, એને બહાર આવવા દીધો નથી પોતાના ચહેરા ઉપર, સુખ થયું છે. અને બીજાના દુઃખમાં જેને સુખ થાય છે, આ વૃત્તિ ધૃતરાષ્ટ્રની છે, અહીંથી શરૂ થઈ. જોજો, બીજાના દુઃખે દુઃખી થવું જીવનમાં સહેલું છે. કોઈને દુઃખ થાય તો આપણે દુઃખી થઈએ, એનાથી અઘરું છે. આ વૃત્તિઓ ધૃતરાષ્ટ્રની જોવાની, આપણે જેવું કહેવા માંગુ છે એને સમજવા પ્રયત્ન કરો. દુઃખમાં દુઃખી થઈ શકતો નથી, સુખી થયો છે, પણ તોય દુઃખમાં દુઃખી થવું તો સહેલું છે. કોઈને દુઃખ થયું હોય તો આપણે મોટા ભાગના 95% લોકો દુઃખમાં દુઃખી થઈ શકે, પણ આ જગતમાં અઘરું હોય તો સુખમાં સુખી થવું અઘરું છે. બીજાના સુખમાં સુખી થવું, જ્યારે આના પાંડવો હસ્તિનાપુરના રાજ્ય ભાગ વેચાશે અને ઇન્દ્રપ્રસ્થમાં જશે, અને ઇન્દ્રપ્રસ્થના મહેલ આદિમાં જ્યાં પાંડવોનો ઉત્કર્ષ જોશે, તે વખતે સુખમાં સુખી નહીં થઈ શકે આ માણસ. આ બીજી એની વૃત્તિ છે, નિર્બળ વૃત્તિઓનો મનોવૃત્તિને ધારણ કરનારો આ ધૃતરાષ્ટ્ર. કેવી જીવ દશા છે! સારથી જાણે છે પાંડુને આવું થયું છે, અને તદ અનંતર મનમાં ને મનમાં રાજી થાય છે. તે જ વખતે ભગવાન વ્યાસ આવ્યા છે, અને ગાંધારી જમવાનું પીરસી રહી હતી, અને ગાંધારી પૂછે છે, મહાત્મન મને કેટલા પુત્રો થશે? આહા બેટા, તારા ભાગ્યમાં 100 પુત્રો લખ્યા છે, મારી કૃપાથી તને થશે. અને એ જ દરમિયાન ગાંધારી ગર્ભ ધારણ કર્યો છે. આંધળા ધૃતરાષ્ટ્રને પટ્ટી બાંધેલી તે ગાંધારીના મનમાં એટલા રોમાંચ થઈ રહ્યો છે કે આખી ગાદીના ભોગવનારા, ભોગવટો કરનારા એકમાત્ર મારા સંતાનો હશે, હવે મારું રાજ્ય નિષ્કંટક બન્યું છે. ગર્ભધારણ થયો, અને 9 વર્ષ 9 મહિનાનો સમય થયો, તે છતાંય ગર્ભ પ્રસવ છૂટો થતો નથી, પ્રસવ પ્રસૂતિ થતી નથી, સમય ઉપર સમય વીતી રહ્યો છે. અને આ બાજુ હે પરીક્ષિત રાજા, એક વખતે પાંડુ રાજા એક
બરફની હિમશિલા ઉપર બેઠા છે અને બિલકુલ ઉદાસ અપ્રસન્ન ચહેરે. અને તે વખતે કુંતી આયા છે, એવો હું કયો ઉપાય કરું હે આર્ય, જેથી કરીને હું આપના આ મુખને પૂર્વવત પ્રસન્ન જોઈ શકું, એવો કયો ઉપાય કરું? પત્ની માટે અતિ દુઃખનું કારણ એ છે પતિવ્રતા સ્ત્રી માટે કે પતિના કોઈ પણ દુઃખમાં જ્યારે તે સહભાગી ન થઈ શકે એનું જીવન દીખ હજો. મારા મનમાં એક જ ચિંતાખોરી ખાય છે, હે શુભાંગી કુંતી, કે હું અપુત્ર થઈને મરીશ. પણ તમે વાનપ્રસ્થ થયા છો અને વાનપ્રસ્થ થયા પછી પાછા સંસારમાં ડોક્યું શું કરવા કરો છો રાજન? પણ કે હું લાખ પ્રયત્ન કરું તે છતાંય વાનપ્રસ્થ થયા થકી પણ સંસારમાં પાછું મારાથી ડોક્યું થઈ જાય છે, હું અપુત્ર થઈ જઈશ. અને ઋષિઓ પાસેથી તો મેં સાંભળ્યું છે કે અપુત્રની ગતિ થતી નથી. એક આ વધારાનો ધર્મ આવ્યો, ગુચી ગયેલો. આ બધા ધર્મોની ઉપર ઝાડું ફેરવવા માટે કૃષ્ણનો અવતાર છે. અને અપુત્ર હોવાની ગતિ થતી નથી તેવી ભ્રાંત માન્યતામાં તે વખતની આર્યવત જીવતી હતી. અને અપુત્રની તો કોઈ ગતિ થતી નથી એટલે મારે કોઈ પણ રીતે, તે વખતના આર્યોનો સૌથી મોટો પ્રશ્ન હતો, મહાભારતને તટસ્થ રીતે મૂલવનારા સમજી શકે તેમ છે, આર્યોને મન મોટામાં મોટી કોઈ પ્રશ્ન હોય વિકટ તો તે પ્રજા ઉત્પત્તિનો, કઈ રીતે મારે બાળકો થાય. પાંડુ સલાહ આપી કુંતીને કે મારા પણ જન્મો બધા વ્યાસના નિયોગથી થયા છે, આપણે અહીંયા રહીએ છીએ, કેટલાય તપસ્વી ઋષિઓ છે, અપિતુ મારા જેવા અથવા મારાથી પણ શ્રેષ્ઠ કોઈ ઋષિ મુનિ પાસે નિયોગ પદ્ધતિથી તું મને પુત્રનું સુખ દે, શાસ્ત્રમાં પણ તેને સંમતિ આપવામાં આવી છે, તો તું મને સુખ દે, મારા સદસ્ય અથવા મારાથી પણ શ્રેષ્ઠ એવા કોઈ બ્રાહ્મણનું વરણ તું જાતે કરી લે. અરે મહાત્મન, મને શું કરવા આવા ઘોર નિંદિત કર્મમાં તમે નાખવાનો પ્રયત્ન કરો છો? આજ મારી એકમાત્ર ઈચ્છા છે, તું મારા મોઢે પ્રસન્નતા જોવા માંગતી હોય તો આ તારે કરવું રહ્યું. અને તે વખતે હે જન્મેજય રાજા, કુંતી મહારાજ મહારાજ પાંડુને પોતાના દુર્વાસાના પ્રસંગના 5 મંત્રોની યાદ કરાવે છે. મારી પાસે એવા મંત્રો છે જેનાથી હું કોઈ પણ દેવતાનું આવાહન કરી શકું. પ્રસન્નતાનો પાર રહ્યો ને પાંડુનો, અને ધર્મરાજ યુધિષ્ઠિરના જન્મ માટે પાંડુની તે પત્ની સામ્રાજ્ઞી મહાસામ્રાજ્ઞી કુંતીએ ધર્મરાજનું આવાહન કર્યું છે. અને ધર્મરાજના સંયોગથી પાંડુના કુખેથી જે પ્રથમ પુત્ર થયો તે યુધિષ્ઠિર. અને ત્યાં સુધી હજુ ગાંધારીને પ્રસવ થયો નથી, વાયુ વેગે વાત પહોંચી છે કે મહારાણી કુંતીએ ધર્મ દ્વારા નિયોગ પદ્ધતિથી એક દેવ સમાન તેજસ્વી અને મહાપરાક્રમી બાળકને જન્મ દીધો છે, જેનું ઋષિઓએ યુધિષ્ઠિર એવું નામ આપ્યું છે. અને કુરુઓની સભામાં જય જયકાર થવાને લાગ્યો છે. અને ધૃતરાષ્ટ્ર મનમાં ને મનમાં ચિંતિત થયો, અરે મારી પત્ની ગાંધારીના કુખે તો સમય 2 વર્ષનો વીતવા છતાં પણ પ્રસૂતિ થતી નથી. જીવના ધારવાથી શું થશે નંદુબા? ધારેલું તો કોકનું છે. અને 2 વર્ષના ગર્ભને ગાંધારી અને ધૃતરાષ્ટ્ર બેઠેલા છે. અને એકદમ આવેશમાં આવી ગયેલી ગાંધારી પોતાના પેટ ઉપર ગળદાના માર માર્યા છે, હે જન્મેજય રાજા, અને હજુ સુધી મારે પ્રસૂતિ થઈ નહીં, મારો પુત્ર જ્યેષ્ઠ કુરુ નહીં કહેવાય, અને ગાદી માટે આ પ્રશ્ન પાછો વળી ઉભો રહેશે. અને ગળદાના માર માર્યા ત્યાં એક લોખંડના પિંડ સમાન, ગર્ભનો કાચો પિંડ લોખંડ સમાન સદસ એવો એક બહુ મોટો પિંડ
प्रसूति ना अंते बार पड़ो छे। रडमस थई गईली गांधारी ज्यां भगवान व्यास आया छे, अरे अरे गांधारी मारू वचन कदी पण व्यर्थ नहीं जाए। तेना ए लोखंड समान पिंड ना 100 टुकड़ा कर्या छे अने बहु मोटा गढ़ा मंगाया छे। ए गढ़ा मां घी भर्यु छे अने अमुक प्रकारना रसायणों भरीने ते गढ़ाने अज्ञात अंधारना स्थल मां राखवामां आया छे। टेस्ट ट्यूब बेबी पेटी मां राखवा, पेटी मां राखवा ए विद्या छे, आजनी नथी। हवे आजनुं विज्ञान तो बाखड़िए चाले छे, बे पगे चार पगे चाले छे आजनुं विज्ञान। अने पेटी मां राखवा आ छे અને અંધારા ઓરડામાં આ પિંડના 100 ટુકડા કરીને રાખવામાં આવ્યા છે। લગભગ 2 વર્ષનો સમય વીતવાનો થયો અને ભગવાન વ્યાસ આવ્યા છે। પ્રથમ ઘડો ખોલતા દુર્યોધનનો જન્મ થયો અને આ બાજુ કુંતી વાયુદેવનું આવાહન કરીને ભીમને ભીમની પ્રસૂતા બની છે, પ્રસવિતા બની છે। बनने नो एक दिवसे जन्म अन दुर्योधन नो जन्म थयो। महाराज धृतराष्ट्र पोताना खुशी नो आवेग रोकी शकता नथी। अन जेवो पुत्र नो जन्म थयो ते वखते हे जन्मे जय राजा गधेड़ाना भूकवाना जेम रोवाने लाग्यो छे महाभारत पलक। અને એનો અવાજ સાંભળીને નગરના બીજા ગધેડા ગીધડ અને બીજા બધાય ઘુવડ આદિ દિવસે અવાજ કરવાને લાગ્યા છે। પોતાના પુત્રને જોઈને બધા બ્રાહ્મણોની સભામાં ધૃતરાષ્ટ્ર પૂછી રહ્યો છે, હે ભૂદેવો આજે કુરુવંશને એનો વારસદાર પ્રાપ્ત થયો છે। લપસી બોલી ગયો, કેટલી વાર બોલી જાય છે, કેટલી વાર દબાયેલું બહાર આવી જતું હોય વાણી દ્વારા, આજે આવી ગયું। વિદુર આદિ જોઈ રહ્યા છે વારસદાર, આપ મને કહો મારા પુત્રના ભાગ્યમાં શું શું લખ્યું છે, મારો પુત્ર કેવો થશે, રાજા બની શકશે કે નહીં, કેવો થશે। બધા બ્રાહ્મણો તો પોતપોતાની રીતે અર્થના બંધાયેલા હતા એ જન્મે જ, અને અર્થના બંધાયેલા હોવાથી થોડી અનુકૂળ ને થોડી પ્રતિકૂળ વાત કરીને જતા રહ્યા। પછી એને વિદુરને પૂછ્યું છે, વિદુરજી આપનો મત શું છે। વિદુર બિલકુલ અર્થથી બંધાયેલા નથી અને એમણે કહ્યું કે મહારાજ આપના 100 પુત્રમાંનો આ જ્યેષ્ઠ પુત્ર દુર્યોધન જ્યારે જન્મ્યો અને ત્યારે ગીધડની માફક રોવાને લાગ્યો છે, ગધેડાની માફક ભૂંકવાને લાગ્યો છે, અને મારા માટે આ કુરુ રાજઘરાના માટે આપણા કુરુવંશીઓ માટે બહુ અપશુકન સમાન અને કુલ ઘાતક કુલનો નાશ કરનારો તમારો આ પુત્ર થશે અને જન્મતાની સાથે ત્યાગી દો એમ મારી નીતિ કહે છે। विदुर्वाच त्यजेदेकं कुलस्यार्थे ग्रामं स्यार्थे कुलं त्यजे ग्राम जनपदस्यार्थे आत्मा स्यार्थे पृथ्वीं त्यजेत। विदुर नीति અને એના રૂપમાં આખી વિદુર નીતિ જ્યારે જ્યારે આવે ત્યારે ગાવા જેવી છે। હે મોટા ભાઈ ત્યજે દેકમ કુલસ્યાર્થે, કુળનું હિત થતું હોય તો એક વ્યક્તિનો ત્યાગ કરી દો, અને ગ્રામમ શાર્થે કુલમ ત્યજે, અને આખા ગામનું હિત થતું હોય તો આખા કુળને ત્યજી દો। ગ્રામમ જનપદસ્યાર્થે, અને હે મોટા ભાઈ જો આખા દેશનું હિત થતું હોય તો ગામને ત્યજી દો, અને આત્મસ્યાર્થે પૃથ્વીમ ત્યજે, અને પોતાના આત્માનું કલ્યાણ થતું હોય તો આખી વસુંધરાને છોડવાની આજ્ઞા આપણો વેદ આપે છે।
જોજો આપણા પાંચ આપણા ઘરમાં આપણે પાંચ જણ રહેતા હોય એમાં કોઈ ખરાબ વ્યક્તિ હોય તો વ્યક્તિ વંચાય કે આખા ઘરમાં આર્યો ખરાબ છે. પણ આપણો મોહલ્લો હોય ને વાસ વાસ જેને આપણી દેશી ભાષામાં વાહ કહેવાય શેરી અને ગામમાં આખા મોહલ્લામાં એક વ્યક્તિને લઈને આખું ઘર વંચાય. જ્યારે આખું થડું ભેગું થયું હોય ત્યારે એક જ વ્યક્તિ તો ઘરમાં ખરાબ હોય, ઘરમાં તો વ્યક્તિ જ ખરાબ હોય પણ ગામમાં વાહમાં ભેગા થઈ એટલે આખું આખું ઘર વંચાય કે ફલાણું ઘર છે આના ઘેર તો સંબંધ કરવા જેવો, પાણી પીધા જેવું, આખું ઘર વંચાય ભાઈ. અને ગામના ચોરે ભેગા થઈએ ને ત્યારે આખો વાહ વંચાય કે આખો આ વાહ ખરાબ છે. અને જો ગામ થી બીજા ગામ જઈએ ત્યારે આખું ગામ વંચાય કે ફલાણું ગામ બાપા રે બાપા, ગોધાવી ગામ છે એવું મારા બાપા રે બાપા. હા કોઈ હોય તો માફ કરજો લે, હો આ તો મહાભારતમાં આવશે લે, આ મારે કઈ વેર કરવું નથી સાણંદમાં, પણ એમાં આખું ગામ વંચાય. ગામમાં ઘણા હારા હોય અને બીજા રાજ્યમાં આવીએ ત્યારે તો આખું રાજ્ય વંચાય અને બીજા દેશમાં જઈએ ત્યારે આખો દેશ વંચાય. ખરાબી તો એકની હોય ખાલી, આખો દેશ વંચી ગયો. લંકા કઈ લંકામાં માણસ નહીં રહેતા, એક વ્યક્તિને લઈને આખો દેશ વંચ વગો વહી ગયો. એટલે કેવી સરસ વિદુર નીતિ છે. હવે ત્યજેદેકમ કુલમ સ્યાર્થે, કુલના હિત માટે એક વ્યક્તિનો ત્યાગ કરી દો. મોટા ભાઈ જન્મતાની સાથે આ પુત્રને ત્યાગ કરી દો તમે, કારણ કે નીતિ આવું કહે છે. અને ગ્રામમ સ્યાર્થે કુલમ ત્યજે, અને ગામનું હિત કરવું હોય તો આખું કુળ છોડવું પડે. અને ગ્રામમ જનપદ સ્યાર્થે, અને જનપદ આખા જિલ્લાના આખા દેશના હિત માટે આખું ગામ છોડી દો. તમે તો દેશના રાજા છો. અને આત્મા શાર્થે પૃથ્વીમ ત્યજે, અને પોતાના આત્માનું કલ્યાણ ઈચ્છતા હોય તો આખી પૃથ્વી આ વસુંધરાને છોડી દો. આ ખેતર આ ખેતર આ ખેતર, મારું ખેતર મારું ખેતર, ના ના, આત્મા શાર્થે પૃથ્વીમ ત્યજેત. પોતાના આત્માનું કલ્યાણ કરવું હોય તેને આ છોડી દેવું પડે. નકર રોજ જોવા જઈએ મારો છેડો કેટલો દબાયો છે, આત્મકલ્યાણના માર્ગે નથી આપો. એ તો કરનારા કરશે. હવે જેના વારસદારોની માયા છે તે કરશે, પણ આત્મા શાર્થે પૃથ્વીમ તજે વિદુર નીતિ છે. અને વિદુર મહાભારતમાં મીઠું બોલવાને ટેવાયેલા નથી. આ એક જ માણસ એવો છે ભગવાન કૃષ્ણની માફક કડવું સત્ય બોલી શકે છે, બાકીના બધાના સત્ય ખરા પણ સુગર કોટેડ છે. ઘણા યુધિષ્ઠિર બહુ સત્યવાદી છે પણ એ પણ સુગર કોટેડ છે. મન્યુ વગરનો મંદ પ્રાણ શાસ્ત્ર ધર્મ યુધિષ્ઠિર. હાલ મારે એમને ખાઈ નથી બતાવી, એમને જો બદલ લઈ જવા છે, પણ સત્ય બોલે પણ એનું સુગર કોટેડ છે. આવી રીતે નહીં બોલી શકે. ભીષ્મ પણ સત્ય બોલ્યા છે પણ સુગર કોટેડ. દ્રોણ બોલ્યા છે અને મહાભારતના રણમાં જ્યાં સામ સામે તલવારો ખેંચાય છે, ભગવાન કૃષ્ણ પંચજન્ય શંખ વગાડ્યો છે. રૂકોદર ભીમના શંખ વાગી ગયા, ભીષ્મ દ્રોણાચાર્ય કૃપાદિના શંખ વાગી ચૂક્યા, હવે તો યુદ્ધ જ કલ્યાણ. પાર્થને કહો ચડાવે બાણ, પન્નાલાલ પટેલ. અને વર્ષોથી યુદ્ધ માટે લાલાયિત
ક્ષત્રિયોની ભીમ આદિની ભુજાઓના જમણા અંગ ફડકવાને લાગ્યા છે અને તે જ વખતે યુધિષ્ઠિર પોતાના રથમાંથી નીચે ઉતર્યા છે અને ચાલતા ચાલતા બિલકુલ નિહત્થા બે સભા 18 અક્ષૌણી સેના સામ સામે જોઈ રહી છે શું બનશે હમણાં અને મનમાં ને મનમાં યુધિષ્ઠ દુર્યોધન મલકાઈ રહ્યો છે પિતામા આ કુરુઓની અને તમારા સહિત ગુરુદ્રોણ સહિત અને મારા 100 ભાઈઓ સહિત આ 11 અક્ષૌણી સેનાથી દબાયેલો યુધિષ્ઠિર નક્કી સંધિ કરવાને આવતો લાગે છે પોતાની ભૂલ માગવાને માગે દાંતમાં તણખલું લઈને આવતો લાગે છે પણ તોય મારો શત્રુ છે દાંતમાં તણખલું લેતો હોય હવે હું એને જીવતો રહેવા દેવાનો નથી અરે મૂર્ખ દુર્યોધન શું કરવા આવે છે તું સમય પહેલા શું કરવા બકે છે એકદમ સિંહની ચાલથી ચાલતા યુધિષ્ઠિર આઈને દાદાને પગે લાગ્યા છે દાદા અને એકદમ ભીષ્મ ઢીલા પડી ગયા બેટા આ ધર્મ યુદ્ધ છે અને મારા તને આશીર્વાદ છે વિજયી ભવ વિજયી ભવ પગે લાગે છે દુર્યોધન જોઈ રહ્યો છે જો લડાઈ શરૂ થાય એના પહેલા વિજયશ્રીના આશીર્વાદ પિતામાં મીઠું મારું ખાવ છો મારા બાપાના જીવાડેલા જીવો છો અને અમારા ઘરમાં અમારી સેવા ચાકરી લેનારા તમે અમે તમને ઉમર જાણીને સેનાપતિ બનાયા અને વાહરે આ સેનાપતિને જોઈ લો જે લડાઈ શરૂ થતા પહેલા વિજયશ્રીના આશીર્વાદ દુશ્મનોને દઈ દેનારા હોય આવી સેનાઓમાં તો વિજય કઈ રીતે સંભવ છે અરે મૂર્ખ પ્રણામનો પ્રત્યુત્તર હંમેશા આશીર્વાદ હોય છે અને તારો દાદો છું એમ એનો દાદો છું અને પ્રણામનો પ્રત્યુત્તર હંમેશા રાજાના હૃદયમાં આશીર્વાદ જ હોય છે મૂર્ખ યુધિષ્ઠિર તારાથી જ્યેષ્ઠ છે અને કદાચ તું પણ આ રથમાંથી નીચે ઉતરીને એને પગે લાગે તો એના હૃદયમાંથી વિજયશ્રીનો આશીર્વાદ આ જ રીતે તારી તારા સુધી સરી શકે છે એમ છે પણ આટલી નમ્રતા કદાચ તા ગાંધારીની ગળથૂથીમાં તને મળી નથી દાદા અમે પાંડુ પુત્રો તમારા ખોડામાં નાના મોટા થયા છીએ તમારી પાસે અસ્ત્ર વિદ્યા શીખ્યા છીએ અમે આપની પાસે લડાઈ કરવા માટે આજ્ઞા માંગીએ છીએ અરે બેટા આ ધર્મ યુદ્ધ છે અને ધર્મ આજે તારી છાવડીમાં છે લાખ મને કોઈ ગંગા પુત્ર કહીને બોલાવે પણ મારા ધર્મની નબળાઈ હું જાણી ચૂક્યો છું મેં આ જીવન જે ધર્મનું સેવન કર્યું એ ધર્મમાં શું નબળાઈ રહી ગઈ છે હું જાણી ચૂક્યો છું મહાભારતમાં ભીષ્મ બોલ્યા છે અર્થસ્ય દાશ પુરુધ આબદ્ધ જીવન પર્યંત હું અર્થના બંધનથી બંધાયેલો આમ શબ્દ બોલ્યા છે અર્થનું બંધન એવું બંધન છે આજીવિકાનું બંધન રૂપિયાનું બંધન લૂણનું બંધન મીઠાનું બંધન તે ગ્રહણ કર્યાનું બંધન અને એને લઈને સાચું બોલી શકતો નથી સાચું કહી શકતો નથી સાચામાં ઊભો રહી શકતો નથી અર્થસ્ય દાસો પુરુષ આ તો મારે આ દુર્યો આ ધૃતરાષ્ટ્રનું મીઠું ખાતા પહેલા વિચારી લેવા જેવું અર્થસ્ય દાસો પુરુષ અને ભીષ્મ પર્વનો આખા મહાભારતમાં બધાના ધર્મ જે લૂલા દેખાય છે એના કારણો છે અને એમાં ભીષ્મનો ધર્મ લૂલો દેખાય છે એનું કારણ પોતે જ બોલ્યા છે અર્થસ્ય દાસો પુરુષ અને આનો આ શ્લોક ત્રણ જણના મોઢેથી બોલાયો છે દ્રોણના મોઢેથી પણ આ શ્લોક બોલાવ્યો વ્યાસજીએ તે પણ અર્થના બંધનમાં
સાચું બોલી નહીં શકે, એકમાત્ર વિદુર એવા છે જે કશાયના બંધનમાં નથી અર્થના, અને એ કહી શક્યા છે કે આ પુત્રને છોડી દો, આ કુલાંગાર પુત્ર છે અને જન્મતાની સાથે આટલા ભીદ ભૂક્યા છે અને આટલા બધા ગધેડા ભૂક્યા છે, આખો કુળનો આના નિમિત્તે નાશ થશે. તજદેકમ કુલમ શાર્થે, આ એક પુત્રનો ત્યાગ કરી દો કુલના હેતુમાં, ત્યાગ હિતમાં. પણ કોણ સાચું બોલી શકે જેને કોઈના, કોણ બોલી શકે? વિદુર જેવા કેવા તટસ્થ પણ ના કહેવાય, તટસ્થ પણ એક કિનારો તો છે, મધ્યસ્થ પણ ના કહેવાય, એ પણ ક્યાંક ઉભા છે. તટસ્થનો પણ એક કિનારો તો હોય, મધ્યસ્થને પણ બેને હાચું હારું લાગે એવું બોલતા હોય પંચાતિયા. જો પેલાને કે રાતે મળી આવે કે જોજો સભામાં મારે તમને કઈ કહેવું પડે તો તમે ખોટું ના લગાડતા, પેલાને કહી આવે. આ મધ્યસ્થ કહેવાય, બેને હાચવે, બેની ચા પીવે, મધ્યસ્થ. તટસ્થ તો એક એનો તટ નક્કી હોય કે આ કરો તો જ હું તમારા પક્ષે, એનો પક્ષ તો નક્કી હોય. પણ આ વિદુર જેવા માટેના મધ્યસ્થના તટસ્થ, અને એના માટે શબ્દ છે ધર્મસ્થ. અને ધર્મસ્થ એટલું સૂક્ષ્મ તત્વ છે કે એ ધર્મસ્થ થયેલો વ્યક્તિ જ આવા વચન બોલી શકે, અન્યથા તટસ્થને પણ પોતાનો તટ હોય. તટ એટલે કિનારો, એક કિનારા ઉપર રહીને બોલે કે આ બેમાં તમે હાચા છો. અને મધ્યસ્થ, મધ્યસ્થ તો આની ચા પી આવે, આનો સરબત પી આવે, બા બેનો સંબંધ રાખે, બેન બજાડતા જાય, લાકડા લડાવતા જાય, નિકાલ આવવા જ ના દે, નિકાલ આવવા જ ના દે, એવા ગોળ 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 બોલે. પણ આવું તળ ને ફરતો આખા મહાભારતમાં મારી દ્રષ્ટિએ ધર્મસ્થ બે જ વ્યક્તિઓ બોલ્યા છે, વિદુર અને કૃષ્ણ. વિદુરની પોતાની એક મર્યાદા છે, અને એ મર્યાદા તે વખતના કહેવાતા ખોખલા ધર્મના કારણે આવી છે. અને ધર્મની વ્યાખ્યામાં તે વખતે વર્ણાશ્રમ ધર્મ પણ ઘૂસી ગયો હતો, જેને વર્ણાશ્રમ ધર્મ શબ્દ લગાવવામાં આવ્યો. વિદુરની કોઈ ભૂલ હોય તે વખતના કાળે ગણેલી તો એક માત્ર એ જ હતી કે એની માતા શુદ્રા માનવામાં આવી, શુદ્ર માનવામાં આવી હતી. વર્ણાશ્રમ ધર્મનો લૂણો છેક મહાભારત કાળથી આર્ય સમાજને લાગેલો છે. ભગવાન કૃષ્ણને આવા વર્ણાશ્રમ ધર્મના લૂલા બચાવો અને લૂલા આયોજનો માન્ય નથી. ભગવાન કૃષ્ણ આ ધર્મોના, કહેવાતા ધર્મોને તોડવા માટે વિદુરની ભાજી ખાવામાં પણ શોભ અનુભવ્યો નથી. પૂરા ગૌરવ સાથે તે શુદ્ર જાતિને, શુદ્ર જાતિ તરીકે ઓળખાતા તે વિદુરના ઘેર ભાજી ખાધીને આ ધર્મને તોડવાની વાત કરે છે. વર્ણાશ્રમ ધર્મોના તે લૂલા લાગેલા લૂણામાં એકલવ્ય જેવી ઉગતી ચેતનાઓ દબાઈ અને એના અંગૂઠા કાપવામાં તે વખતનો ભદ્ર બ્રાહ્મણ સમાજ અચકાયો નથી, અને તે પણ વર્ણાશ્રમ ધર્મના વરવા નમૂના મહાભારતમાં જોવા મળ્યા છે. કર્ણ જેવા સૂર્યપુત્ર જેની તેજસ્વીતાને માત્ર વર્ણાશ્રમ ધર્મના નામે દબાઈ દેવામાં આવી છે કે તું સૂત પુત્ર છે, અને આ પાંચાલ પુત્રી સૂત પુત્રને પ્રણવા માંગતી નથી. અને તે વખતના આ વર્ણાશ્રમ ધર્મો એમાં વિદુર જેવી ધર્મસ્થ ચેતના. તો આપણે બધાએ મહાભારતમાં તટસ્થ મધ્યસ્થ નહીં, આપણે બધાએ ધર્મના તે રહસ્યને સમજીને ધર્મસ્થ થવાનું છે. મોટા ભાઈ ઉભી રહેજે. આ કુલાંગાર પુત્રનો ત્યાગ કરી દો. પણ આ થાય આનાથી બા, આનાથી થાય? ખોટું છે એવી ખબર હોવા છતાં પણ ખોટા બાજુ ઉભો રહે. સંગાત સંજાય તે કામ, આસક્તિમાંથી જ એનામાં રાજ્યની કામના જન્મી છે, અને આસક્તિ પુત્રની છે. અને ધૃતરાષ્ટ્ર એવો મોહાંધ છે, અને એના મોહાંધ, એના મોહના કેટલાય કેન્દ્રો છે. એમાંનું કોઈ ગુરુતત્વ કેન્દ્ર હોય તો પુત્ર મોહ, એનું ગુરુતત્વ કેન્દ્ર છે. અને એના પુત્ર મોહનું જે વરવું પરિણામ મહાભારતના કાળમાં દેખાયું છે તે પુત્ર મોહ.
માનતો નથી. જન્મ્યો છે એના પછી 100 પુત્રો થયા છે, આ બાજુ આને 5 પુત્રો થયા છે, અને 100 ને પેલા ને 5, 3 પુત્રો થયા. કુંતીને ધર્મના નિયોગથી યુધિષ્ઠિર થયા છે, વાયુના નિયોગથી ભીમ થયા છે. ભીમ એટલે જબરો. 10,000 હાથીઓનું બળ ધરાવનારા તે વાયુપુત્ર ભીમને, એ મહાબલી ભીમને કુંતીએ જન્મ દીધો છે. જે વખતે એને સ્તનપાન કરાવતી હતી હે જન્મે જે રાજા, અને તે જ વખતે એક વાઘ આવ્યો અને પોતાના અસાવધાન સ્થિતિમાં કુંતી ઉભા થઈ ગયા છે, અને જેવા ઉભા થયા ફળામાં રહેલો ભીમ પડ્યો છે, અને ભીમ પડતા એક પથ્થરની શિલામાં પડતા પથ્થરની શિલા 50 ટુકડામાં પરિણમી ગઈ છે. તેવા લિનિય બળ ધરાવનારા ભીમની માતા વાયુથી જન્મેલા એ ભીમની માતા બનવાનું ગૌરવ કુંતીને પ્રાપ્ત થયું છે. બીજો મંત્ર ઇન્દ્રનો, અને ઇન્દ્રના સંયોગથી આનું તત્વજ્ઞાન છે આખું. પેલા બધા પાત્રોની એન્ટ્રી કરીને પછી કહું. ઇન્દ્ર સાથેના સંયોગથી મહાપ્રતાપી અજેય, જેને જીવનમાં કદી પરાજયનો સ્વાદ ચાખવાનો નથી તેવા ગાંડીવધારી નર અંશ નરોત્તમ, એ ઇન્દ્રના અંશથી મહાન તેજસ્વી એ બાણાવડી દ્રોણના પ્રિય શિષ્ય એ અર્જુનનો જન્મ થયો છે. હજુ પણ પુત્રોની પ્રાપ્તિમાં મહારાજ પાંડુ ધરાતા નથી. દેવી તારી પાસે મંત્ર હોય તો હજુ તું પ્રયોગ કર. કુંતી પગે લાગી છે. મહારાજ નિયોગ પદ્ધતિમાં કોઈ પણ સ્ત્રીને 3 જ પુત્રોની આજ્ઞા મહારાજ મનુ આપે છે. મનુસ્મૃતિમાં 3થી વધારે ચોથા પુત્રને જે જન્મ આપે એ સ્ત્રીને સ્વેચ્છાચારિણીનું બિરુદ મળે, અને 5મા પુત્રને આપે તે તો ઉલટા જ કહેવાય. હું આવા પાપમાં પડવાને માંગતી નથી. અને તે જ વખતે કુંતી આમ તેમ થયા છે, અને માદરી આવી છે, પગે લાગી છે પોતાના પતિ પાંડુને કે મહારાજ રૂપમાં દેખાવમાં બુદ્ધિમાં અને બળમાં બધી રીતે હું કુંતીથી ચડિયાતી છું. દરેક સ્ત્રીને આવું જ લાગે છે જે માદરીને લાગે છે. હા, અને બધી રીતે હું ચડિયાતી છું, તે છતાંય મારે નાની થઈને રહેવું પડ્યું છે, એનો મને વાંધો નથી. વિધાતાએ મને એ રીતે રાખી હશે, પણ મારી શોક્ય કુંતીને પુત્રો થયા છે, હું પણ પુત્રની ઈચ્છા રાખું છું, પણ મારી શોખ હોવાના કારણે સ્વાભાવિક અભિમાનને લીધે હું એને કહી શકતી નથી. આ કેટલા અભિમાનથી અભિમાનો ટકરાય છે. મા બાપ કુંતી તોય સહજ અને ભોળા હૃદયની છે, પણ એક સહજ અભિમાન કોઈના જીવના હૃદયમાં હોય છે. હું મારા સહજ શોક્ય હોવાના કારણે મારા હૃદયમાં જે સહજ અભિમાન છે એને લઈને તેને કહી શકતી નથી. અને આમાં ક્ષત્રિયના તેજથી જન્મી છું એટલે માગતા મને ફાવતું નથી. આપ જ મારા વતી કુંતીને વિનવણી કરો, હું પણ પુત્રનું પુત્રવતી થવા માંગુ છું. કોઈ પણ સ્ત્રી માટે એનાથી મોટું વધારે શું મોટું ગૌરવ હોઈ શકે. પાંડુએ કુંતીને વાત કરી છે. કુંતીએ 2 મંત્રો એને, એક મંત્ર શીખવાડ્યો છે અશ્વિની કુમારનો વિધિ સહિત, અને વિધિ સહિત જપ કરતા અશ્વિની કુમારના અંશથી મહારાણી માદ્રીના કુખેથી 2 જોડિયા પુત્રો જન્મ્યા છે, નકુલ અને સહદેવ.
જે અશ્વિની કુમાર ના અંશ થી જન્મ્યા હોવાથી રૂપ રૂપ અને તેજ નો અંબાર પાંચે પાંડવો માં સૌથી વધારે રૂપ ધરાવનારા અશ્વિની કુમાર ના પાંચ પુત્રો થયા છે. પુત્રો ધીરે ધીરે મોટા થવાને લાગ્યા છે. એક વખત નો સમય હતો, બધા બાળકોની 10 વર્ષની આયુ થવાને હશે. અનેક વખતનો સમય મહારાણી કુંતીએ કેટલાક બ્રાહ્મણોને જમવાને માટે બોલાયા છે અને પતિની સાર સંભાળ લેવાનું થોડી વાર માટે ચૂક્યા. અને મહારાજ પાંડુ પોતાની પત્ની માદરી સાથે ચંપો મોગરો સારસ ચંપો મોગરો અને અનેક ફૂલથી લદાયેલા તે હિમાલયના ઉતંગ સતશૃંગ શિખરમાં ફરી રહ્યા હતા, વિચરણ કરી રહ્યા હતા. વસંત ઋતુનો સમય હતો. હે જન્મેજય રાજા, અને સારસ પક્ષી આદિ અનેક પક્ષીઓના કલરવ વચ્ચે પોતાની ભાર્યા માદરીને આવી સ્થિતિમાં જોતા મહારાજ પાંડુના મનમાં સ્વાભાવિક તેના હૃદયમાં કામ વૃત્તિનો ઉદય થયો છે. અને કામથી વિવશ થયેલા મહારાજ એકાંતના સમયમાં માદરી સાથે સંસાર સુખ માટે લપટાયા છે. અને તે જ વખતે માદરી એમને પોતાના હાથથી અનેક પ્રકારે સમજાવીને પાછા કાઢવાનો પ્રયત્ન કર્યો, તે છતાંય પાંડુ રાજા જાણે કાળ જ પ્રેરણા કરી રહ્યો હોય તે રીતે કાળના વશ થયેલા તે મહારાજ પાંડુ જ્યાં રતિ ક્રિયામાં પોતાની પત્ની માદરી સાથે ઉતરવાનો પ્રયત્ન કરે તે જ સમય મુનિવર કિદંબના શાપને કારણે તે જ અવસ્થામાં પાંડુનું નિધન થયું છે. હૈયા ફાટ રુદન કર્યું. માદરી કુંતી દોડતી આવી છે. અરે અરે શું થયું છે મહારાજને? મેં ના પાડવા છતાં પણ માન્યા નહીં અને આ થયું છે. મહારાજના મૃત્યુ માટે હું કારણ બની છું. દીક્ષે મારું આ જીવન, મારે જીવવાનું હવે કોઈ કારણ નથી. કુંતી પણ એકદમ રોવાને લાગ્યા છે. હે જન્મેજય રાજા, મહારાજને કિદંબનો શાપ લાગ્યો. અરે રે, તમે તો સંન્યસ્ત વૃત્તિ લેવાનું કહેતા હતા, પણ અમે જ તમને આ વાનપ્રસ્થ આશ્રમમાં રોકી રાખ્યા. અને કોઈ પણ સ્ત્રી માટે પતિ મર્યા પછીનું જીવન તો એકદમ દીક છે. માદરી તું મારા કરતા વધારે ભાગશાળી છે, કારણ કે વર્ષોથી આ કિદંબના લાગેલા શ્રાપના કારણે હર્ષોલ્લિત ચહેરો રાજાનો કદી જોયો નથી. પણ કામ આસક્ત થયેલા તે રાજાને ક્ષણભર માટે તે છેલ્લી વખતે હર્ષ ઉલ્લાસિત ચહેરો જોયો છે. તું મારા કરતા માદરી વધારે ભાગશાળી છે. માદરી ઋષિએ ચીધેલા માર્ગે હું પતિલોકમાં પતિ સાથે સતી થવાનું માંગુ છું. નહીં નહીં મહારાણી કુંતી, આમની પાછળ ચિતા ઉપર ચડવાનો અધિકાર હોય તો તે કેવળ મને છે, કારણ કે હું જ છેલ્લી ઘડીએ તેમના મૃત્યુનું નિમિત્ત બની છું. અને તેમની એ અંતિમ ઈચ્છાને પણ પૂરી ન કરી શકનારી મારે જીવવાનું કોઈ કારણ નથી. અને હા, હું હૃદયની તમારા જેમ ઉદાર નથી, હું હૃદયની નિર્બળ છું. માદરી કહે છે, હું આપના જેમ આ પાંચે પુત્રોમાં સમાન દ્રષ્ટિ નહીં રાખી શકું, એ દ્રષ્ટિ તમે રાખી શકશો. હું આપના જેમ વિધવા જીવનમાં ધર્મના માર્ગે નહીં ચાલી શકું, એ તમે ચાલી શકશો. હું આપના જેમ વિશાળ હૃદયની અને ધીર ગંભીર સ્વભાવની ન હોવાથી હું મહારાજની ગેરહાજરીમાં આ પાંચે પુત્રોને એમના અધિકારની ડાળી સુધી નહીં વળગાડી શકું, એના માટે આપ જ કરી શકશો. આ ચિતા ઉપર ચડવાનો કેવળ મને અધિકાર છે. અને હે જન્મેજય રાજા, તમામ ઋષિ મુનિઓની હાજરીમાં મહારાજ પાંડુની ચિતામાં માદરી સતી થયા છે. પાંચે પાંડવોને લઈને બધાય મુનિઓ સતશૃંગ શિખર ઉપરથી હિમાલય વટાવીને હસ્તિનાપુરના નગરમાં આવ્યા છે. અને ભરેલી સભામાં ધૃતરાષ્ટ્ર ગાદી ઉપર બેઠા છે. મહામના વિદુર, દ્રોણ, કૃપાચાર્ય અને ભીષ્મથી સુશોભિત થતી તે સભામાં બધા ઋષિઓએ પાંડુના નિધનના સમાચાર આપ્યા. પાંડુ પુત્રોની ઓળખ કરાઈ છે. બધાના ચહેરા મલાન થયા છે. પાંડુના નિધનના સમાચાર સાંભળી આખો
કુરુકુલ પોતાના માથા ઉપરથી પાઘડીઓ ઉતારી છે, ગંગા સ્નાન કર્યું છે, જલાંજલિ કરી પિંડદાન કર્યા છે, 12 દિવસનું પ્રેત કર્મ કર્યું છે, ધૃતરાષ્ટ્ર પણ ઘણો દુઃખી થયો છે, પોતાના ધર્માત્મા ભાઈના મૃત્યુના સમયે ઘણો દુઃખી થયો છે, 5 પાંડવોને ધૃતરાષ્ટ્રના હવાલે ઋષિમુનિઓ આપ્યા અને તે જંગલના ઋષિમુનિ અંતર ધ્યાન થયા છે, માતા સત્યવતીના ખોળામાં 5 પુત્રો અને પાંડુના નિધનના સમાચાર સાંભળતા સત્યવતી પણ ઢીલા પડી ગયા છે. પાંડવો અને દુર્યોધન, પાંડવો અને કૌરવોને જ્યાં રમતા જોવે પણ બાળ સહજ સ્વભાવમાં પણ દુર્યોધનમાં મનમાં રહેલો દ્વેષ અને લાખ છુપો રાખવા છતાં પણ ક્યારેક ક્યારેક ધૃતરાષ્ટ્રની ભેદ બુદ્ધિ એની વ્યવહારમાં દેખાઈ જતી હતી. વ્યવહારમાં દેખાઈ જાય અને વ્યવહારમાં પ્રતીત થઈ જતી હતી ભેદ બુદ્ધિ. બધા ભેગા રહેતા હોય પણ ભેદ બુદ્ધિ તો ક્યારે દેખાવા વગર ના રહે. બે ભાઈ ભેગા રહેતા હતા અને એમાં મોટા ભાઈ કેરી લઈને આયા અને હાથમાં નાની કેરી ને હાથમાં મોટી કેરી અને આખો કુટુંબ ભેગું ચાલે. એમાં નાનો ભાઈ હતો એ નડિયા સંચે, જેઠ મહિનાનો રોહિણી નક્ષત્ર અને નડિયા સંચતો હતો ને પેલા ભાઈ બહારથી આયા. અને બે છોકરા સામેથી આયા, એમાં જે પોતાનો છોકરો હતો એ નાની કેરી બાજુ આવ્યો આ બાજુ અને ભાઈનો છોકરો હતો એ મોટી કેરી બાજુ આવ્યો અને પેલો ભાઈ આમ નડિયા છે, ભેગું ચાલે ભેગું ચાલે ભેગું ચાલે એ ભેગું ચાલે. અને જેવો પેલા આમ સામે આયા અને કેરીની આમ આટી થઈ ગઈ, પેલી મોટી હતી આબા જતી રહી, નાની આબા જતી, આટી પડી ગયા હાથમાં. એટલે પેલો નાનો ભાઈ નડિયા સંચતો હતો એ નીચે ઉતર્યો, એને કીધું મોટા ભાઈ આપણે ઘણા દાડા ભેગા રહ્યા પણ હવે આપણે છૂટા પડી જઈએ, તમે વ્યવહારમાં ઘણું ઘસાયા છો અને હું નાનો એટલે મારે ઘસાવાનું ઓછું આવ્યું હશે પણ હવે છૂટા. કેમ ભાઈ છૂટા પડવાનું શું કારણ છે? કે મોટા ભાઈ હું નડિયા છંકતો તો આપણા વચ્ચે બોલવાનું એ થયું નથી, મોટા છૂટા પડવાનું શું કારણ? કે ના મોટા ભાઈ, હજુ તો આંટી હાથમાં છે અને હાથમાં રહેલી આંટી હૃદયમાં આવે અને મહાભારત સર્જાય એના પહેલા છૂટા પડી જાય. અમે પેલા નાના ને અમદાવાદમાં રહેતા ને તે વખત કોર્પોરેશન નું પાણી આવે અને ઘરમાં પાણીની ટાંકી પેલી ઉપર ઓવરહેડ નહીં, એ વખતનો સમય બાપુજી મિલમાં. તે મારા બા છે ને એ બધી બહેનોને એમ કે ભાઈ આવતા પાણી કપડાં ધોઈ લેજો, પછી આપણી પાસે ભરવાનું સાધન નહીં, આવતા પાણી કામ કરી લેજો, 2 કલાક જ કામ થાય. અને હું એ વખતે બહુ નાનો અને મેં ગાંઠ મારી કે આપણે જે કરવું એ આવતા પાણી કરી લેવું, આ કેસેટો આંભળવાની દે જ નહીં. મારા ગુરુજનો જ્યારે હાજર હતા ત્યારે આવતા પાણી બધું ધોઈને ચોખ્ખા થઈ ગયેલો, હા ભણવાનું જ ના રે કશું, એટલે આવતા પાણી પી લ્યો ને. શું કહેતો તો ક્યાં હતા? હા બરાબર, હાથની આંટી હૃદય સુધી આવી જાય એના કરતા આપણે છૂટા પડી જઈએ. અને હૃદયની આંટી ઘણીવાર વ્યવહારમાં દેખાઈ જતી હોય છે. આપણે લાખ બોલતા હોય, ભેગું ચાલે ભેગું ચાલે, રહોડું એક ચાલે, બધું બોલતા હોય. અને ધૃતરાષ્ટ્ર પણ એવું જ બોલતો કોઈ મહેમાન આવે ત્યારે કે અમારે બધું ભેગું ચાલે ભેગું ચાલે, આ 5 મારા જ છે, 5 મારા જ છે. પણ ક્યાંક એની આંટી પડી જાય અને એની આંટી એના વ્યવહારમાં દેખાઈ જતી એ સત્યવતી માતા જાણતી હતી. ભારે દુઃખી થઈ અને ઘરમાં જે વડીલ હોય ને બહુ દુઃખી થાય, જોજો ભાગલા પડે. અને તે જ વખતે ભગવાન વ્યાસ આવ્યા છે, માતાને મળ્યા છે. માતા વ્યાસ ઉવાચ, અતિક્રાંત સુખકાલા પરિ ઉપસ્થિત દારુણા
स्वस्व पापिष्ठ दिवसा पृथ्वी गत यौवना। व्यास पोतानी माता सत्यवती ने कही रहा छे, माता अतिक्रांत सुखा काला, माता सुखना दिवसों जे तमे मान्या था ये हवे पूरा थया। परियुपस्थिति दारुण, हवे जे दारुण अने दयनीय परिस्थिति उभी थवानी छे। स्वस्व पापिष्ठ दिवसा, अने दिन बदिन धीरे धीरे पाप थी भरेला दिवसों आववाना छे। पृथ्वी गत यौवना, आ घरडी पृथ्वी ऊपर पृथ्वी गत यौवना, अने आ पृथ्वी तो ये नहीं होय बा, पण व्यास आ पृथ्वी ने कही रहा छे। आ शरीर पृथ्वी छे, पृथ्वी गत यौवना, आ शरीर नंदुबा बीजू नहीं, गत यौवना थई गयू, અને હવે બીજી શું આશા છે મામા? અહીંયા આ સત્યવતીના જીવનમાં આવશે એ પ્રસંગ બધાના જીવનમાં આવશે, પણ સત્યવતીને વ્યાસ કહેવા આયા છે, જ્યારે ચારે બાજુ લીલીવાડી દેખાતી હોય, છોકરાના છોકરા છોકરાના છોકરા, અને આ દશા આવશે નંદબા, માતા હવે આ માયાના કુવામાંથી નીકળી અને આપ મારી સાથે વનમાં સીધા આવો, અહીંયા જે થવાનું છે અને જે થશે ના તમે જોઈ શકશો ના તમે સહી શકશો। આ ગત યૌવન, યૌવન વટાવી ગયેલી આ પૃથ્વી, આમાં આવા દિવસો આવવાના છે અને તે સમયે તમે જોઈ ના શકો, તમે સહી ના શકો, ક્ષણ ક્ષણ તમે આ વૃદ્ધા અવસ્થામાં ઉપેક્ષાનું કારણ બનશો, ક્ષણ ક્ષણ તમારી ઉપેક્ષા થશે। અને જોજો જે વડવાઓ છેક સુધી દીકરાના દીકરાઓ હોય, હજી છેક સુધી ઘર કુકડી થઈને બેસી રહેતા હશે, એને વ્યાસનો આ ઉપદેશ પકડવો જોઈશે। છેલ્લી અવસ્થા શા માટે છે? દુકાને જવા માટે નથી? છેલ્લી અવસ્થા શા માટે છે? દીકરાઓના દીકરાઓ દીકરાઓના દીકરાઓ ધૂળવાળા કપડાં લઈને આવે, માતા એ કોના ખોળાને ગમે નહીં, પણ આ દુઃખ તમારા, આ સુખ તમારા માટે અત્યંત ભયાનક દારૂણ દુઃખનું કારણ બનશે માતા। પણ બેટા જે દિવસો મેં જોયા છે એ દિવસો તો હવે આયા, સો સો પુત્રો મારા કુળમાં જન્મ્યા છે, પાંચ આવા દેવ પુત્રો મારા કુળમાં આયા છે, અને હવે આટલા પુત્રોની માતા હું આ બાળકોને કેવી રીતે છોડી શકું? હવે તો મારા સુખના દિવસો મને આવતા લાગે છે, હવે જ મને શાંતિ લાગે છે, પણ માતા યુદ્ધ પહેલા પણ આવી જ શાંતિ પ્રવર્તિ હોય છે। ઘરમાં ઉપેક્ષાનું કારણ બનશો, કોઈ તમારું માનશે નહીં, જે દિવસો આવવાના છે એ દિવસો તમે તમારી નજરે જોશો અને તમારું આખું જીવન બગડશે। અને વિચાર કરજો નંદુબા, આ વ્યાસનો જે શ્લોક છે એ આપણા માટે છે। કઈ અવસ્થામાં આવી ગયા છો? દીકરાના દીકરા આવી ગયા હોય, છોકરા પચા પચા વર્ણા પિસ્તાલીસ વર્ણા થઈ તો એ મનમાં ભાવનાઓ સેવીને બેસી રહ્યા હોય, આ કરું આ કરું આ કરું આ કરું આ ન કરી આલું, આ ન કરી આલ્યું છે હું, આના છોકરાને એના છોકરાને કરી આલું, માતા હવે નીકળો। નંદુમાં સત્યવતીને નથી કહેતા, વ્યાસ આપણને કહે છે, માતા નીકળો। પણ સત્યવતી વ્યાસની માતા છે, આ લોકોની તો ખરી પણ વ્યાસની જ છે, આ બે બે પાસા વ્યક્તિત્વના છે, અને વ્યાસના વચન એને ઝીલ્યા છે। પોતાની પુત્ર વધુ અંબા અને અંબાલિકા સહિત વ્યાસના પગલે ચાલી છે। ગડપણમાં જે ઉપેક્ષા થાય તે દરેકને આ દેહરૂપી અસ્થિનાપુરમાં ભોગવવાની રહેશે, અને તે ના કરવી હોય નંદુમાં હંસલા હાલો ને હવે મોતીરા હંસલા
જેટલા 60 ઉપરના હશે 70 ઉપરના કેટલું જીવવાનું હશે સદાભાઈ હવે બીજી મહાભારતની કથામાં આવી છે તમારી કલ્પના છે મામા આ પાકું પાન છે પડી જતા અને વારે નહીં લાગે મામા આ તમારી કલ્પના છે નંદુબા કે બીજી કથામાં હું આ અડધો ભાગ હશે આંબડીશ મારે એક મહિનાની કથા ગાવી હતી અને બધા ઉંમર લાયક માણસો મને કહેવા આવ્યા એક મહિનાનો ટાઈમ નહીં અમારે આપણે 15 દાડા આવતા વર્ષે રાખી હતો અને મને એટલું પેટ પકડીને હસું આવ્યું આનું જ નામ જીવ દશા છે આવતા વર્ષે તમે આવશો કેમ એની શું ગેરંટી છે જયંતિભાઈ વેલું બાપુઆ શું ગેરંટી છે મારી પાસે કે તમારી પાસે પણ સત્યવતી માતાને ભગવાન વ્યાસ ઝંઝોડ છે ઉઠ માતા ઉઠ હંસલા હાલો કદાચ મને મોતીડું મળશે રમાડવા ગમે એવા Yeah.
अतिक्रांत सुखाकाल परि उपस्थित दारुणा स्वस्व पापिष्ठ दिवसा पृथ्वीं गत यौवना माथा में सफेद वाळ आवे ने पछी भगवान ना घर ना भात आई गया जंबा बैठा हो बधु आई जाए जे आवे जमी लेवानु पतराड़ा में पछी छेल्ले भात आवे अने भात आवे पछी कशुए ना आवे आवती जती दाळ नाखी ने जे बे कोड़िया सुप मोदन करीने उभा थवू होय थई जवा सुपोदन संस्कृत में कहवाय दाळ भात एम कीधु छे महाभारत में सुपोदन અને છેલ્લે સુપોદન આવે આખી એ સત્યવતી નું જીવન તો જુઓ વિચારો ફાટ ફાટ મદમાતી પોતાના મદમાતી અને ઉદમાતી અંગો દ્વારા પોતાની રૂપ લાલિમા દ્વારા પ્રાત સ્મરણીય એવા વ્યાસને વશ કરી લેનારી અને પોતાની યોજન ગંધા પોતાની રૂપ લાલિમા દ્વારા મહારાજ શાંતનુને વશ કરી લેનારી ભવિષ્યના ગર્ભને એક હાથથી પકડી રાખનારી કે મહારાજ દીકરાઓ રાજા બનશે પિતાની માંગણીમાં મુખ સંમતિ આપનારી જુવાન જોત દીકરાઓના અસ્થિને માથે ઉઠાવનારી પોતાના શાસનની સદા ચિંતા કરનારી પાંડુ અને ધૃતરાષ્ટ્ર પાંડુને બિલકુલ નિર્વંશ સ્થિતિમાં વાનપ્રસ્થ જીવનમાં પ્રવેશ થનારી જોનારી જુવાન જોધ પાંડુને મરતા જોનારી સો સો અને પાંચ પાંચ પુત્રોના ટોળામાં ઘેરાયેલી સત્યવતી શું આપણું જીવન નથી આ કેટલાય જીવનો આગ્રહથી જીવી છે મહારાજ દીકરા રાજા બનવા જોઈએ અને બહુ મોટો ગ્રહ છે આર્યો આગ્રહ ભગવાન શંકરાચાર્યને કોઈને પૂછ્યું કે કોઈ માણસ બુદ્ધિશાળી હોય તો શું ખબર પડે કે આ બુદ્ધિશાળી છે બુદ્ધિશાળી કોને કેવો કિમ ફલા બુદ્ધિહી બુદ્ધિનું શું ફળ અને ટૂંકોને ટચ આદિ ગુરુ શંકરાચાર્યનો જવાબ છે બુદ્ધિ ફલમ આગ્રહ શૂન્યતા બુદ્ધિનું ફળ એ છે જેના જીવનમાંથી આગ્રહ મટી જાય હું તો આમ જ કરવાનું આમ જ કરવાનું હું આમ જ કરવાનું હું આમ નહીં કરવા દઉં તમે કઈ રીતે આમ કરો મારે તો આમ જ જોઈશે આમ નહીં જોઈએ આમ નહીં ચલાય લઉં બુદ્ધે ફલમ આગ્રહ શૂન્યતા અને બુદ્ધિ જ્યારે ફળીભૂત થાય મનુષ્યના જીવનમાં ત્યારે એના જીવનમાંથી આગ્રહ પકડો ઢીલી થતી જાય ચાલશે દાદા કે ચાલશે હો ભાઈ કે ફાવશે દાદા કે ફાવશે હો ભાઈ કે આર્યો ભાવશે દાદા કે ભાવશે હો ભાઈ ચાલશે ફાલશે ભાવશે બુદ્ધિ ફલમ આ બુદ્ધિનું ફળ છે જેના જીવનમાં આગ્રહની ગાંઠો છૂટે ભગવાન આદિ ગુરુ શંકરાચાર્ય આપણને કહે છે પણ આપણી તો ઉંમર વધતી જાય તેમ આગ્રહો એવી પકડાતી જાય પેલો રેડિયો જૂનો થાય ને એમ બધા ટેશન પકડે મરફી નો રેડિયો હોય પણ જૂનો થાય ને અમદાવાદ ને વિવિધ ભારતી બધું જોડે પકડે સાઠે બુદ્ધિ નાઠી આ સત્યવતીની ઉંમરમાં વ્યાસના પગલે ના ચાલી જાય એના મહાભારતના યુદ્ધમાં ગાંડા થવું પડશે ગાંડા જોજો બધા ઉંમર લાયક જીવનમાં ડાયા થઈને પંકાતા હોય અને એની પાછલી અવસ્થામાં ગાંડા થયેલા આપણે ભાડ્યા છે ચિત્ત ભ્રમ બોલ 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 વૃત્તિને એક મિનિટનું ઠેકાણું નહીં અને આગ્રહ જુઓ તો નાના બાળક જેવા બડે બાલક એક સ્વભાવ રામાયણમાં ભગવાન રામ પરશુરામને કહી રહ્યા છે લક્ષ્મણને બે સામ સામે તૂતારી કરવા માંડ્યા એટલે ભગવાન રામ હાથ જોડીને પરશુરામને કહે છે કે ભગવાન આ તો નાનું બાળક છે એને માફ કરી દો અને બને બાલક એક સ્વભાવ બેને ઠપકો આપી દીધો એક ચોપાઈમાં
રામ રામ છે સાહેબ. બેને ઠપકો આપી દીધો. જો પેલા નો તો આપ્યો, કાં તો દૂધ મુખ બાળક છે. પણ મેં સાંભળ્યું છે કે બડે બાળક એક સ્વભાવ, વૃદ્ધ ને બાળક નો સ્વભાવ એક જેવો થઈ જાય છે. પકડે તો પછી દાંત પડી જાય, ચામડું તૂટી જાય, પૂંછડું તૂટી જાય, પણ તોય એની કરડ ન મૂકે કાગડા. પેલા મકોડા હોય જોજો, આગળથી પકડે પછી પાછળથી તૂટી જાય આખે આખા, પણ આગળનું પકડ મૂકે નહીં, કરડ ન મૂકે કાગડા. અને મકોડામાં પાછા ઘરડા મકોડા હોય તો બાકી રે. આ ખખડ ધજ મકોડા એ આખા જુદા હોય. પેલા હાવ નવા નવા હોય તો બિચારા ગોળ ગોતતા હોય બસ. અને જે જૂના ખખડ ધજ મકોડા હોય ને, ગોળ ના ગોતતા હોય, એ ગોતતા હોય કોણ અમારા હામે પડે છે. અને આ બાજુ આવતા હોય જો તમે આમ કાઢો ને તો એટલા જ ફૂફાળા ત્યાં હામાં આવે. આ ખખડ ધજ મકોડા કહેવાય એને. મકોડાની બે જાત હોય જોજો નિંદુભાઈ. એક તો હાવ નાના નાના મકોડા હોય, ગોળ ગોતતા હોય. ગોળ ક્યાં ઘરમાં, એ જ ગોતતા હોય, એને વેર ના હોય તમારે જો. અને પેલા ખખડ ધજ મકોડા તમે બેઠા હોય ત્યાં આવે સોફા ઉપર. એટલે ગોળ રહોડામાં છે એ શું કરવા આવ્યો, પણ ત્યાં જાવ આમ કરો ને. એટલે આ તો આપણે ઘર માનતા હોય, આ ઘર મારું છે એમ માનતા હોય. પણ મારું એટલે કોનું હશે આ ઘર? આપણે કહીએ આપણા ઘરમાં ઉંદર પડ્યા છે, અને ઉંદર રાતે ભેગા થાય પીપળા નીચે ને એ વાતો કરતા હોય છે. આપણા ઘરમાં માણસ પડ્યા છે. આપણે તો લોનના હપ્તાય ના ભરી રહ્યા હોય અને એ રાતે વાતો કરતા હોય છે કે આપણા ઘરમાં માણસ પડ્યા છે. આપણને હેરાન કરતા નથી, ભલે રહેવા દો. જે મોટા ખખડ ધજ ઉંદર હોય ને, બાકીનાને સલાહ આપતા હોય ખખડ ધજ ઉંદર કે માણસ પડ્યા છે આપણને કશું નડતા નથી, એમને કાઢવા નથી. પણ જો કોઈ આપણી જાતનો આવે તો તમે બધા જાગ્રત રહેજો, ગાંડી ધનુષ ખભા ઉપર જ રાખજો એ વખતે. પણ આ માણસો આપણને નડતા નથી આપણા ઘરમાં. અને તમને ખબર બા, આપણા ઘરના દસ્તાવેજ હોય ને, જો ઉંદર કાપે એનું શું કારણ? એ બધા એમ કે છે કે ઘર અમારું નાના નામે કરી આવ્યો, બારો બાર રજીસ્ટર રજીસ્ટર દસ્તાવેજ. આ કાપે એનું કારણ એ. આપણે મકાનનો એક જણા ત્યાં પધરામણી હતી, એને 4 કરોડ નો તો બંગલો બા તમે હતા, જૂનો જૂના બધું જૂનું મંડળ હતું, આમાંથી એક બે હોય કદાચ. હા નંદુભાઈ, તે એને 4 કરોડ નો તો બંગલો બા, તે અમને તો લઈ ગયા, તે અમને આખો બંગલો બતાવ. આ દરવાજો કે હા બરાબર, ઉપર આ રૂમ, આ પેલું આમણા લીધું, બધું ભગવાનનો ગોખલો ક્યાં છે? ત્યારે તો રહોડામાં આવડો કરેલો. હા બધું ભગવાનને રહેવા બરાબર. 4 કરોડમાં કે બાપજી લીધું, મારી જોડે હતા એ બધા પ્રભાવિત થઈ ગયા. અને આ બનેલી ઘટના છે, જેવી નાકા ઉપર સોસાયટી ગઈ ને ત્યારે તો બે વાળવા વાળા બાજતા હતા. આ બનેલી ઘટના છે. અને અમારું બધું પધરામણી પતી ગઈ ને હવે ગાડી જેવી નાકા ઉપર આવી, બે જે વાળવા વાળા આવે ને ઝઘડો કર્યો એમ. મેં તને આખી સોસાયટી 7000 રૂપિયામાં કાલે જ વેચી છે, થોડા દાડા પહેલા જ, એટલે વાળવા વેચી હતી. પણ આ બોલતો તો આ રીતે કે મેં આખી સોસાયટી તને 7000 રૂપિયામાં વેચી છે, લાય પાછી હાથના 9000 દઈ જઉં. એટલે પેલો કે તે વેચી મેં લીધી છે કે રોકડા રૂપિયા તને 7000 આલ્યા છે, પણ મેં દીકરી પરણાઈ ને તમે જમીને દઈ દીધી દાયજામાં, તું મને શું કહેવા આવ્યો? પહેલા આવો તો ને તો 7000ની જગ્યાએ 10000 દઈ દે. ત્યારે મને ખબર પડી કે 4 કરોડના મકાનની સોસાયટીના મૂળ માલિકો તો આ છે. હું તો જોતો રહ્યો, મેં કીધું આ કૃષ્ણ અર્જુન સંવાદ, આ ગીતા જ ચાલી રહી છે, આપણે થોડી વાર ઉભા રહો અહીંયા. આ ગીતા જ કહેવાય, આ બધા ગીત ગીતા કહેવાય, કે આખા માલિકો તો આ છે ઓરિજિનલ. પોલીસ સ્ટેશનના વોર્ડ વહેંચેલા હોય, વિધાનસભા વાળાએ આખો જિલ્લો વહેંચેલો હોય,
બધી માલિકી અને માન્યતાઓ કેવળ માય કેવળ કલ્પના છે નંદુબા ગત યૌવના આ 15 દિવસ સુધી આ હોલ તમારો છે ભાઈ નંદુભાઈ 15 દિવસ સુધી વાપરો ને પણ 16મા દિવસે આગળ બુકિંગ છે એમ 70 વર્ષથી જે મકાનમાં રહો છો ને 71મા વર્ષે બુકિંગ છે તમે અહીંયા માલિક નથી તમે ભોગવી રહ્યા છો પણ માયા રૂપી કુવામાં દુનિયા ડૂબી મને છે માયા નિર્ગમે દુઃખમ નચ દુઃખમ મૂષિકે માતા આ સંસારમાં સુખ અને દુઃખનું કારણ અહંતા અને મમતા છે એ કેવી રીતે બેટા માતા તમારા ઘરમાં પાડેલો પોપટ મરી જાય છે તો તમે કેટલા રોવો છો અને ઉંદર મરે તો રોતા નથી સુખસ્ય નિર્ગમે દુઃખમ મહાભારત ભગવાન વ્યાસ કહી રહ્યા છે પાડેલો પોપટ મરી ગયો તો બે દાડા ખાઓ નહીં નચ મૂષિકે અને ઉંદર મરે તો રોતા નથી વ્યાસ કહી રહ્યા છે એ પોપટમાં મમતા જોડાયેલી છે ઉંદરમાં નહીં જ્યાં અહંતા અને મમતાનો સંબંધ હશે એ સંસાર દરેક વખતે દુઃખનું જ કારણ બને માતા નીકળો આ કુવામાંથી નીકળો નાખી નજર ના પહોંચે તુષ્ણા રૂપી
स्वमे दुखम निर्गमे सुखस्य निर्गमे दुखम न च मूषिके। हे माता, घरमा पाड़ेलो पोपट मरी जाए तो दुख नु कारण छे, उंदर मरे तो नहीं। माटे कोई घटना माथी सुख दुख नथी जन्मता माता, सुख दुख तो जन्मे छे अहंता ने ममता माथी। अने हे जन्मे जय राजा, पोतानी पुत्र वधु अंबा ने अंबालिका सहित सत्यवती भीष्म ने विदुर धृतराष्ट्र बधाने मळीने वन जवाने माटे निकळ्या छे। धृतराष्ट्र पगे लागे छे, माता अमारा थी कोई भूल थई छे, बेटा हजु सुधी तो कोई तारा थी भूल थई नथी, पण आ पांचे पांडवोना पांडुना पांचे पुत्रों ने धरोहरना रूप में तने सौंपीने जाऊं छु। तारा सौ पुत्रों ने पांच पुत्रों में कदी भेद न करतो। अंतिम उपदेश आपीने माता सत्यवती अंबालिका सहित निकळ्या छे अने त्रणे जणा उत्तरीय हिमालयना बद्री क्षेत्र में जईने तपस्या करी छे व्यासना आश्रम में, अने अंत समय में वृत्ति आ मायामांथी संकेलीने भगवान में लगाड़ीने जीवन मुक्ति नो अनुभव कर्यो छे। पांडवो अहींया धीरे धीरे मोटा थवाने लाग्या छे, पण जे भेद हृदय में आटी बनी ने आटी बनी गयेलो हृदय में ते धीरे धीरे हवे व्यवहार में आवा लाग्यो छे। दुर्योधन रमतो रमतो एक वखते पिताना खोळामां आव्यो छे। बापूजी, आ पांच जणा आया ए कोण छे? अरे, ए तो मारा भाईना पुत्रो छे, महाराज पांडुना। महाराज? तो एक नगरमां बे महाराज होय? बेटा, हूँ महाराज तो आ तो मोटा नाना भाई आपेली गादी उपर बैठो छूं, आ गादी मारी नथी, हूँ नेत्रवीन होवाथी आ गादी मने नथी मड़ी, असली महाराज तो पांडु हता, आ एना पुत्रो छे। तो तमने नेत्रहीन हता, तमने गादी ना मड़ी, पण मारे तो नेत्र छे। हा हा, तारे नेत्र छे अने राजा तू ज थवानो, पण मारा मामा शकुनी तो कहे छे के युधिष्ठिर ताराथी ज्येष्ठ छे अने राजा ए थशे। अरे बेटा, हजु तारा रमवाना दिवसो छे, आवा प्रश्नो शुं नहीं, मारा प्रश्नोनो जवाब आपो, राजा कोण थशे? बेटा, हृदयथी तो हूँ पण इच्छु छुं राजा तू थाय, पण हूँ आ वातने कदी होठ उपर लाई शकतो नथी। तू नानो बाळक छे अने हजु आ वातने होठ उपर लाई शके छे, हृदयथी तो हूँ पण इच्छु छुं पण होठ उपर लाई शकतो नथी। पण तारा राजा थवामां कोई આડ આવે એવું મને લાગતું નથી। ભીષ્મ તો આ સિંહાસન પાસે બંધાયેલા છે અને દ્રોણ અને કૃપ તો મારી મારે ઉપકારોના ભાવનાઓની નીચે દબાયેલા, અને વિદુર 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 એ પણ મંત્રી છે આપણા ઉપકારોમાં અને આપણા પૈસામાં જીવે છે। પાંચે પાંડવોમાં યુધિષ્ઠિર પણ બહુ ભોળો છે, પણ ભય મને આ ભીમનો લાગે છે। ગરુડો કહે છે, ભીમ તો ચડ્ડી પહેરતો હતો, આ કોણ કે આંધળો છે, જોજ કેટલું આગળ જોઈ ગયો, ભય મને આ ભીમનો લાગે। જો ભીમ ના હોય તો તારું રાજ્ય નિષ્કંટક થશે। અને હે પરીક્ષિત રાજા, આંબલી હોય ને ભાઈ, એને નાના નાના કાતરા જ થાય, જોજો જેવા બાપ હોય ને એવા બેટા થાય, એવો નિયમ છે। આંબલી હોય ને તો કાતરા થાય અને ખાટા બેડ થાય, આંબલી ઉપર કદી કેળા ના થાય, બિલકુલ વિપરીત શિક્ષણ કુંતી આપી રહી છે યુધિષ્ઠિરને કે યુધિષ્ઠિર આ તો આપણા વડવા છે અને આપણા કુરુકુલની મર્યાદા એ છે, ધૃતરાષ્ટ્ર મોટા બાપુજી છે ને તે પિતા તુલ્ય છે, એમની આજ્ઞાનો જીવનમાં કદી ભંગ ના કરવો, ધર્મનો માર્ગ કદી છોડવો નહીં, બિલકુલ વિપરીત શિક્ષણ।
પણ બધાય બાળકો ભેગા રમે એમાં ભેગા રમવામાં ભીમ એટલો મહાબલી છે, કોઈ પણ ઝાડ ઉપર ચડી જાય એ કૌરવ પુત્રોને કોક વખતે ઝાડ હલાવીને બધાને નીચે ફેંકી દે, ચાર જણને ભેગા લઈને દબાઈ રાખ્યા હોય આખા ઘરના શોધે ત્યારે એક ખૂણામાંથી બગલમાં દબાયા હોય બાર સહજ ચેષ્ટામાં કૌરવ અને દુર્યોધન આદિને બહુ મારતો યુધિષ્ઠિરના ના કહેવા શકતા પણ એક વખતે ભીમનું કાસળ કાઢવાનું નક્કી થયું. મનમાં હોય એને દ્વેષ કહેવાય, દ્વેષ અને દ્વેષ ક્રિયાનું રૂપ લઈ લે એને દ્રોહ કહેવાય, અને દ્રોહ ષડયંત્રનું રૂપ લઈ લે અને વિદ્રોહ કહેવાય. અને કાસળ કાઢવામાં શકુની મામા અને ભીમના સંયોગમાં ભાતમાં ઝેર ભેળવી દીધું, ખીરમાં ભીમ પેટું છે અને આજ ગંગાના કિનારે બહુ મોટા મોટા મંડપો બંધાયા છે અને બધાય કુમારો ગંગા સ્નાન કરવાને આયા છે. ભીમને ભાતામાં ઝેર ભેળવીને એવો જમાડ્યો છે આજે મીઠા વચનો કરી કરીને. અને તે કાલકૂટ નામનું વિષ હતું હે જન્મે જે રાજા, ભીમના આખા શરીરમાં વ્યાપ્ત થવાને લાગ્યું છે અને ઝેર જ્યાં ચડ્યું એકદમ ખાધેલો ભાર અને ઝેરના ભારમાં ભીમ ઊંઘી ગયો છે. મને ઊંઘ આવે છે, મને ઊંઘ આવે છે. અને બધાય કૌરવો દુર્યોધન સહિત ભેગા થઈને બહુ મોટા ઝાડના વેલા લાયા છે અને વેલામાં બાંધીને ગંગાના એ પ્રવાહમાં ભીમને આપણે દરેક વખતે એવું જ લાગતું હોય બા કે આ પૂરું, પણ ન્યાયાધીશ તો કોઈ બીજો જ છે મારી તમારી વચ્ચે બા, એ અલગ જ છે, એનું નામ પરમાત્મા છે. ઘણી વખત આપણે બીજા માટે કાંટો ઉભો કર્યો હોય બા, બીજા માટે બીજું કંઈક ઉભું કર્યું હોય પણ એના માટે તે નિસરણી બની જતો હોય. અને હે પરીક્ષા હે જન્મે જે રાજા, તે ગંગાના પ્રવાહમાં તણાતો તણાતો ભીમ નાગલોક પહોંચ્યો છે. આ નાગાલેન્ડ બ્રહ્મપુત્ર નદીના પ્રવાહમાં પડી ગયો અને ત્યાંના નાગોના હાથમાં આવતા તેનું ઝેર ઉતારીને તેને સોમવલ્લીના રસવાળા આઠ કુંડા પાયા છે અને 10,000 હાથીઓનું બળ પ્રાપ્ત થયું છે. એવા કોઈ રસાયણો મળી જતા 10,000 હાથીઓનું બળ પ્રાપ્ત થયું ને અહીંયા ભીમ માટે શોધખોળ થઈ ગઈ છે. કુંતીને આવીને પાંચે પાંડવ મળ્યા છે, ચારે જણા. માતા ભીમ અહીંયા આવ્યો છે, અહીંયા નથી. આખું નગર હિલોડે ચડ્યું, ધૃતરાષ્ટ્રને સમાચાર પહોંચ્યા, ઊંડે ઊંડે એને ખબર પડી ગઈ ભીમનું કાસળ નીકળી ગયું. અંતરના ભાવોને બહાર ન પ્રદર્શિત કરવામાં ઘણો ચતુર એવો હોશિયાર શોકમગ્ન સ્થિતિમાં બેઠો છે. શું બન્યું છે, ક્યાં ગયો હશે ભીમ? કુંતીને આશ્વાસન આપવા માંડે, કુંતી પણ હૈયા ફાટ રુદન કરી રહી છે. વિદુર આશ્વાસન આપે છે, રાજરાણી કુંતી તમે તો ધૈર્યવાન છો, મહર્ષિ વ્યાસની ભવિષ્યવાણીને યાદ કરો, તમારો પુત્ર ભીમ તો દીર્ઘજીવી છે. એ વ્યાસની ભવિષ્યવાણી છે, હમણાં પાછો ક્યાંકથી આવશે, એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, છ દિવસ, સાત દિવસ, આઠ દિવસ, રોજ નિત્યક્રમ પ્રમાણે કુંતીના મહેલમાં બ્રાહ્મણો જમતા, હજારો બ્રાહ્મણો જમે પણ આજે કોઈનો રસ રહ્યો નથી. ભીમ ક્યાં ગયો છે? અને જેવો નાગલોકમાંથી આવ્યો એવો ઘરમાં પંગત પડેલી જોઈ બટુક દશામાં બિલકુલ મેલા કપડામાં અને જમવાનું બ્રાહ્મણોને મળતું હતું ત્યાં જ જઈને બેઠો અને જે બનાવ્યું હતું એ લાવો 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 લાવો. વૃકોદર હે જન્મે જે રાજા, એના પેટમાં વૃક નામનો એક અગ્નિ હતો
જે કરે તે વૃકો દર બધું સ્વાહા. આ કોઈનો અગ્નિ એવો વૃક હોય, ઘણા એક ખાખરો ખાય ને તો ઘણાને જોજો 15 રોટલી તો શકન થાય. આ શિકાર જેવા હોય ને 15 રોટલી શકન થાય. અમેરિકન આર્મી, અમેરિકન આર્મીમાં હતો આ શિકોબા. આ પેલું લડાઈ થઈ ને એ વખતે આપણા બાવાના મંજીરા વખાડવા લખ્યા છે. લાવો લાવો લાવો. પણ ભીમને જયારે એક કોળિયો એની માતા કુંતી ખવડાવે પછી જે ધરાય આવો નિયમ હતો. રાજના રસોડાના બધા ખૂટ્યા વાસણો અને માતા કુંતી જોવા આવ્યા છે. કોણ આવ્યું બટુ અને મેલા કપડામાં ઓળખાતો ન તો જઈને એક કોળિયો ખવડાયો ને હોય કરીને ગોઠવ્યો. ભીમ તું અને મહેલમાં જઈને બધી દુર્યોધનની વાત કરી વિદુરની આગળ. અને વિદુરે કીધું કે યુધિષ્ઠિર અત્યારે હાલ તેમના સહાયકો વધારે છે, સત્તા એમના હાથમાં છે, આપણે આ ષડયંત્ર કરવા જેવી નથી. રાજનીતિ અને રાજ્ય નીતિ એવી બે નીતિઓ છે. રાજનીતિ છે, રાજનીતિ છે ધૃતરાષ્ટ્ર પાસે, કૌરવ પાસે ડિપ્લોમેસી, પણ આ રાજ્યનીતિ છે વિદુર પાસે તો. અને રાજ્યનીતિ બિલકુલ જુદી છે. સામેવાળા માણસને ગમે તેટલા અપકાર કરે તો પણ એને ખબર જ ના પડવા દેવી કે અમને કશી જ્ઞાત છે, એમ ભોળા થઈને રહેવું અને સમય આવે વાર કરવો, આ રાજ્યનીતિ છે. અને વિદુર તે રાજ્યનીતિ આપી દીધી કે ચૂપ રહીને જે ભીમ સાથે થયું છે તે બોલવાનું નહીં અને સહન કરવા. જો બોલી જઈશું ને ખુલ્લા પડીશું તો એમનો વેગ વધી જશે આપણા પ્રત્યે ષડયંત્રનો, અને જો બોલીશું નહીં તો એમને એમ કે આ જાણતા નથી અને આપણે ચોક્કન્ના રહી શકીશું, એક શબ્દ પણ બોલવો નહીં. અને અહીંથી બીજ વવાયા છે બારા. આવરખ ના બીજ તે દીવવાણા ઝેર માં ભેળવ્યું તું ભા. સ્વપ્ન પ્રમાણે એનો મહેલ બનાવો તો. સવારે ઉઠ્યો, ઘણા કારીગરોને બોલાયા પણ કોઈ કારીગર મળ્યો નહીં. એક કારીગર તૈયાર થયો છે કે બાપુ મહેલ તો બનાવી દઉં પણ ખર્ચો થશે ઘણો. ખર્ચાની શું ચિંતા છે, રાજનો ખજાનો છે બનાય, અને 10 કરોડના ખર્ચે મહેલ તૈયાર થયો. કોન્ટ્રાક્ટર એવો ભારે,
રાજાના ભોળપણનો લાભ ઉઠાવીને થાય એટલું રૂપિયામાં કરી નાખ્યું એમને. સિમેન્ટ પણ હલકું, લોખંડ હલકો, એ રીતે બનાવ્યો મહેલ. અને જેવું મહેલનું ઉદઘાટન થવાનું હતું નંદુભાઈ, ઉદઘાટનના દિવસે રાજાએ ખુશ થઈને શાલ ઓઢાડી, મજૂરીના પૈસા ચૂકવ્યા અને ખુશ થઈને તે કોન્ટ્રાક્ટરને કીધું કે લે આ મહેલ એમ કે હું તને આપી દઉં છું ભેટ. મારે રહીને શું કરવું છે? મારે તો મારો શોખ પૂરો કરવો હતો. અને ધણી ધણિયાણી બે જણા રાતે લાપસી રાધી એની ધણિયાણીએ, અને મોટા મહેલમાં પણ પેલાનું મોઢું પડેલું જોયું. અને એની ધણિયાણી કહે છે કે મોઢું પડી ગયું છે તમારું, આવડા મોટા મકાનમાં આપણે રહેવા આવ્યા છીએ. કાલ સુધી તો સાવ બે રૂમ રસોડાના મકાનમાં હતા, પણ ગાંડી આ મહેલ મેં બનાવ્યો છે. તમે બનાવ્યો હોત તો સારું, એમાં શું? પણ કે ગાંડી, મેં આમાં સિમેન્ટ હલકો વાપર્યો છે, લોખંડ હલકું વાપર્યું છે, એક હરખો ભૂકંપ આવશે ને તો આપણે બે ડટાઈ જઈશું આમાં. પણ તમે આવો શું કરવા બનાવ્યો? કે મને ક્યાં ખબર હતી કે રાજા મને ભેટ આપવાનો છે. એમાં રાજા બીજો કોઈ નથી, આ રાજા તો પરમાત્મા છે. આપણે આખી જિંદગી મહેલ બનાવીએ બીજા માટે, અને ધૃતરાષ્ટ્રે જ કર્યું છે. આવ્રક ના બીજ તે દીવવાણા જરમાં ભેળ એના માટે પાંડવો માટે આ બધું કરું છું, પણ એના જ પગમાં આવ્યું ભૂરે છે. મહાભારતનો આ એક એવો પ્રસંગ, આ એવી એક ઘટના, આપણી આજુબાજુમાં 70 વર્ષે આપણે જ કરેલા વિચારો અને ભાવનાઓ ગોઠવાવાની છે. આપણે જ આપણી મનોવૃત્તિને જોતા જોતા આખી કથાને જોતા જઈએ. બસ, વધારે કહેતો નથી, પ્રશ્ન જોઈ લો. આ છે પણ કનુભાઈ નો સાંજે. ઉત્તમ બીજ હોય તો ફળ પણ ઉત્તમ થાય, તો પ્રજ્ઞાવાન એવા વેદવ્યાસના પુત્ર ધૃતરાજ લુચ્ચો કેમ થયો? હા, પાંડુ રાજા પરાક્રમી અને સ્વભાવે લાગણીશીલ થયા. હા, વિદુર નીતિજ્ઞ બન્યા. હા, એક જ પિતાને 3 પુત્રમાં આવો ભેદભાવ કેમ થયો? ગાંધીના પુત્ર હરિલાલ માટે પણ આ ન્યાય લાગુ પડે છે. આનો જો 12 જવાબ જોવો તો આ નહીં જડે. આપણા હૃદયમાં ભગવાન છે કે નહીં? પહેલા હું મૂળ જવાબ આપું, પછી આપીશ વ્યવહારિક. શાસ્ત્ર તો કહે છે બધાના હૃદયમાં ભગવાન છે, છે કે નહીં? બધાના હૃદયમાં હરિ છે. તો એ હરિના હૃદયમાં, પરમાત્મા હૃદયમાં હોય તો આ વધારાનું બધું ક્યાંથી ઉગ્યું? આ બંને એક સાથે સંભવે છે. પરમાત્મા હોય તો આપણી અંતર ભૂમિકામાં ધૃતરાષ્ટ્ર પણ છે, પરમાત્મા હોય તો આપણી અંતર ભૂમિકામાં પાંડુ પણ છે. પરમાત્મા બધાના હૃદયમાં છે. બા, વ્યાસ એટલે વ્યાપક, વ્યાસ એટલે તે પરમ અસ્તિત્વ, અને બધા એક રીતે જોવા જાવ તો તે વ્યાપકના જ પુત્રો છે. પણ તે છતાંય વ્યાપકના પુત્રમાં બને છે આપણી અંતર ભૂમિકામાં. જ્યારે વ્યાસ આ ધૃતરાષ્ટ્રાદિ પાત્રનો ગોતી કાઢીએ ત્યારે આનો જવાબ જડે છે. ભગવાન મારા હૃદયમાં, ભગવાન તમારા હૃદયમાં, ભગવાન બધાના હૃદયમાં, તો પણ બધાના હૃદયમાં આ કેટકેટલા પ્રકારની વૃત્તિઓ જન્મી છે. માટે પિતાનું બીજ ઉત્તમ થાય, તેના પિતા તેના પુત્રો ઉત્તમ જ થાય. બિલકુલ વ્યવહારિક રીતે જોવું હોય તો ન્યાયસંગત નહીં લાગે, સિદ્ધાંત નહીં બને એવો કોઈ. જુઓ ને કૃષ્ણના પુત્રો, આ પણ એક આ તો એક એવો તત્વાર્થ છે. કૃષ્ણ બધાનો આત્મા હોવા છતાં પણ આ જીવરૂપી યાદવો આપણે તેમાં જ ખડા થયા છે. આ એક એવો વ્યાપક સિદ્ધાંત છે. અને શું કરવા? તમે પ્રદ્યુમનને કૃષ્ણનો પુત્ર માનો છો, તમને કોનો પુત્ર માનો છો? તમે કોનો પુત્ર છો નંદુબા? કોમાં કોનાથી ખડા થયા છો? પ્રદ્યુમનને કૃષ્ણનો પુત્ર માનો ત્યાં સુધી જવાબ જડ્યો નથી. કેમ આવો પાક્યો? ભગવાન
બધાના હૃદયમાં આદિકરણ રૂપ હોવા છતાં હું આવો કેમ પાક્યો, એનો જવાબ જડે એવો છે, એવો કેમ પાક્યો તે બતાવવાનો હેતુ ગ્રંથકારનો નથી, અહીંયા આવું કેમ થયું તે બતાવવાનો હેતુ ગ્રંથકારનો છે. અને ત્યાં તો થયું જ છે, એનું કારણ છે. લ્યો હવે કારણ કહો. આવો બિલકુલ સાહિત્યમાં આવી ગયો. વ્યાસના પુત્રો છે એ નક્કી છે, પણ કોઈ પણ પુત્ર અર્ધાંગીની અર્ધું અંગ કોનું છે એના ઉપર બહુ મોટો આધાર રાખે છે. આંખો બંધ કરી દીધી છે, બિલકુલ વ્યાસને જે સ્વીકારી શકતી નથી, બિલકુલ થોપી દેવાયેલા સહચર્યમાં આવા વિકલાંગ બાળકો જન્મે છે, જ્યાં પરસ્પરની એકતા નથી. આ સાહિત્ય છે. પરસ્પરનું એટલું માધુર્ય અને મધુરતા ભર્યું સાહચર્ય નથી. ત્યાં વિકલાંગ શરીરથી વિકલાંગ નહીં હોય તો મનથી બુદ્ધિથી વિકલાંગ હશે એવા બાળકો જન્મે છે. તો પહેલું તો પતિ પત્ની એકબીજાના કેટલા સ્વીકારે છે, જેમ પેલી દાસી હતી એને વ્યાસને મહર્ષિ તરીકે સ્વીકાર્યા છે, અને વ્યાસ તેના સંયોગ અને સાહચર્યથી સંતુષ્ટ થયા વિદુર જન્મ્યા છે. તો પહેલું અંગ તો બીજ ગમે છે, પણ ક્ષેત્ર કયું છે એના ઉપર બધો આધાર છે. તો પહેલો વાક તો ત્રણેયના ક્ષેત્રો અલગ છે એટલે પુત્રો જુદા જુદા થયા. પછી બધાનો ઉછેર જુદો જુદો છે. પાંડુ મોટે ભાગે વનમાં રહ્યા છે, અને પાંડુ અને પાંડુ પુત્રો બધાએ ઋષિઓના સંગે તેમના સ્વભાવમાં રુજુતા, લાગણી સબળતા, લાગણીશીલતા, સત્ય, સરળતા, ધર્મ એમના અને પુત્રોમાં જોવા મળે છે. જ્યારે ધૃતરાષ્ટ્ર બિલકુલ બની બનાવી રોટી ઉપર બેસી ગયો અને રાજકીય ખટપટો તેના ધ્યાનમાં છે, અને તે રાજકીય ખટપટો તેના લોહીમાં એ રીતે ગોળ 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 ફરી રહી છે, છેક સુધી આ ખટપટોને છોડી શક્યો નહીં. અને વિદુર નાના હતા ત્યારથી જ કૃપાચાર્ય અને ભીષ્મનો સંયોગ લઈને ગંગા પુત્રની છત્રછાયામાં મોટા થયા છે, માટે સમગ્ર વેદોનું અર્થશાસ્ત્ર સહિત જ્ઞાન એક વિદ્યાર્થી તેને પચાવી ચૂક્યા છે. પાંડુ જ્યારે બહાર ગયો છે અને તે વખતે ધરોહરમાં રાજા તરીકે બેઠો છે, રાજ્યનો કારભાર તો એક રીતે ભીષ્મ જ ચલાવી રહ્યા છે, પણ રાજા હોવાનું અભિમાન અને રાજા હોવાના જે રાજ્યના ભોગો છે બિલકુલ ધૃતરાષ્ટ્રને વગર મહેનતે મફતમાં મળેલા હોવાથી, અને મફતમાં જ્યારે મળે ત્યારે માણસ નફટ પાકે એવો નિયમ છે. એક શેઠને એકનો એક દીકરો હતો, અને શેઠને માં મરી ગયેલી, દીકરાનો મોટો કર્યો કરોડપતિ શેઠ, અને કોલેજ જાય વખતે દીકરાને 5 રૂપિયા આપે, જતી વખતે શટલમાં જવાનું અને ચાલતી વખતે ચાલતા આવવાનું. અને છોકરો કોલેજમાં જાય એટલે બીજા છોકરા એની કાપે ઉડાડે કે તારા બાપા આટલા બધા કરોડપતિ છે અને તારા કપડાના ઠેકાણા નથી. પણ કે મારા બાપા તો એવા ચીકણા છે. પણ કે તું હવે મોટો થયો, લો નો વિદ્યાર્થી છે, લો કરે છે, વકીલાતનું ભણે છે, તારા બાપુજીને કાયદાની ભાષામાં વાત કરો. અને બાપાએ પેઢી ઉપર બેઠા ના 1 કરોડથી નીચેની બાકી આગળ લાયા જ ખાલી 4 કરોડની હોય એવો તેનો રોજમેડ રોજનો, આટલા મોટા વેપાર. અને છોકરાએ કીધું કે બાપા આ સંપત્તિનો એકમાત્ર વારસદાર હું છું, અને મને 21 વર્ષ થઈ ગયા છે, અને ઇન્ડિયન પિલન કોડ આ નંબર પ્રમાણે આઈપીસી કોડ બતાવી દીધો, આ નંબર પ્રમાણે આ એકમાત્ર વારસદાર હું છું, તમે મને સીધી રીતે આપો કે રોજ મોજા ફાટેલા પહેરીને જવાનું, જે છોકરા આવડા આવડા મોબાઈલ લાવે તમે તો કશું અમને આપો નહીં, ખાલી મોડું ના થાય એટલે જવાના રિક્ષાના ભાડાના પૈસા આપો અને વળતા ચાલતા આવવું પડે. આવા તો કે કરોડપતિના છોકરા હોય, રિક્ષા ચલાવે એના છોકરા આમ કોલર ઊંચા કરીને આવે છે, મને શું લાભ કરોડપતિના છોકરા થવાનું? તમે સીધી રીતે આપો છો કે કાલે નોટિસ મોકલાવું? અને નોટિસ શબ્દ વાપર્યું ને જમાનાનો ખાધેલ બાપા હતા, એને કીધું કે હા. બાપાએ કઈ ઓછી દિવાળીઓ નથી જોઈ, અને કીધું કે બેટા નોટિસ ની ક્યાં જરૂર છે, લે આ ચાવીઓ તને જ આપવી છે. અને મારે તો હરદ્વાર જઈને માતા સત્યવતી જે રીતે નીકળી ગઈ છે એ રીતે નીકળી જવું છે.
પણ તું ખાલી એક રૂપિયો તારા જાતે કમાઈને લાય, તારા પરસેવાનો એક રૂપિયો લાય એ દાડે આચા, એક રૂપિયો, હા એક રૂપિયો લઈને, પણ જાત પરસેવાનો લાવજે. પેલા એ કીધું કે આ નોટિસો આપી અને કુલની આબરૂના ધજાગરા કરવા એના કરતા રૂપિયો લઈને આવવું સારું. અને માણસ રૂપિયો, હવે આ શેઠિયાનો દીકરો ક્યારે વળી રસન રોટલી ખાઈને મોટો થયો, તો આ રૂપિયો કમાવા જાય શું કમાઈ શકે, એમાં લુવારની કોડ ચાલતી હતી. અને પેલા કીધું મજૂરી રાખવો છે કે આખા દાડાનો રૂપિયો આપી 60 કલાકનો, એક રૂપિયો જોઈએ જ ભલા માણસ, માર 8 કલાક સુધી ગણ માર્યા અને રૂપિયો લઈને આયા. અને બાપા તો બેઠા હતા આવડું પેટ એન્ટ્રી લખતા, લો બાપા રૂપિયો. અને પાછળ તલાવ હતું બારીની પાછળ, આમ કરીને જોયો આવો નહીં આ ઘસાઈ ગયેલો છે, નાખ્યો આમ કરી ગયો તળાવમાં, કાલ બીજો લેતો હોય ઘસાઈ ગયેલો નહીં. એટલે પેલાને એમ થયું કે હવે આજે 8 કલાક કરી એવી 8 કલાક કાલે પછી તો ચાવીઓ જ મળી જવાની છે, અને બાપા તો સત્યવતીની જેમ જવાના છે, 8 દાડા સુધી રૂપિયો લાવે રોજ નાખી દે. અને છોકરાને તો ફોલ્લા પડી ગયેલા, એક દાડો કરતા 8 દાડા થઈ ગયા. અને આજ તો ગણ મારતા મારતા નક્કી કર્યું કે આજે તો બાપા નાખવા જાય ને તો હાથ પકડી લો. અને બાપા આમ જેવા નાખવા ગયા ને હાથ પકડ્યો, બાપા તમને ખબર પડે છે આ રૂપિયો કેવી રીતે આવે છે? અને બાપા એકદમ હસવા માંડ્યા કે લે બેટા હવે ચાવી તને મળે, તને ખબર પડી ગઈ આ રૂપિયો કેવી રીતે આવે છે, તને ખબર પડી ગઈ હવે કે આ રૂપિયો કે બસ આટલી તને ખબર પડે. અને હું રાહ જોઈ રહ્યો હતો, જા તારી હાથ પેઢીઓ સુધી ખૂટે એવું નથી એટલું ધન છે. અને મહાભારતમાં સત્યવતીનો કીધેલો શ્લોક વાંચીને દાદા પણ હાવ મફતમાં ધૃતરાષ્ટ્રને બિલકુલ પરિશ્રમ વગર રાજકીય ખટપટો એના દાવ પેચમાં બેસી ગઈ છે. સ્વભાવની રુજુતા તો ત્યાં કિદમ જેવા અન્ય ઋષિઓનું સેવન કરતા પાંડુને મળી છે. સ્વભાવથી એના બાળકો નીડર પાક્યા, ખડતલ પાક્યા, ધર્મને સેવનારા પાક્યા, સંતોનો સંગ કરનારા, વિદુર ભીષ્મ જેવાના સંગે ગંગા પુત્રના ઓછાયામાં તૈયાર થયો. અને આ તો આંખોનો આંધળો, એની સહધર્મચારીની પત્ની એને કહી શકે તેમ હતી પણ એ પટ્ટી બાંધીને બેઠી. વ્યક્તિત્વનું જે ઘડતર હોય છે એ વ્યક્તિત્વના ઘડતરમાં ઘણા પાસા હોય છે. એક તો પિતાનું બીજ, માત્ર એકલું પિતાનું બીજ કામ નહીં કરે, માતા પણ એક ક્ષેત્ર છે. એના એ પુલસ્ત ઋષિ છે પણ રાક્ષસીનું બીજ આવ્યું તો રાવણ થયો, અને એના એ પુલસ્ત ઋષિ છે રાક્ષસીનું ક્ષેત્ર આવ્યું તો રાવણ થયો, અને ગંધર્વનું ક્ષેત્ર આવ્યું તો કુબેર થયો. એના એ કશ્યપ મુનિ છે, દિતિનું ક્ષેત્ર આવ્યું તો બધા દૈત્ય થયા, એના કશ્યપ મુનિ છે, અને અદિતિનું ક્ષેત્ર આવ્યું તો બધા આદિત્ય થયા, દેવો થયા. અને ગાંધીજીના કાલ પાક્યા છે. બહુ તમે જેમ જેમ જીવન ચડતા જાઓ ને બા, એમ તમે જે માનો છો એની પરીક્ષા શું હશે? ગાંધીના જ શબ્દો છે, આ હીરાલાલ નથી, આ તો મારા સત્યના પ્રયોગોમાં મને જે લાદ્યું છે એની ભગવાન પરીક્ષા લઈ રહ્યા છે. બાપુના શબ્દો છે. ગાંધી બાપુ એમ માનતા હતા કે હીરાલાલના સંબંધે આ મારું પ્રશ્નપત્ર છે, અને જેમ જેમ ઉપર ચડતા જાઓ તેમ તેમ આ બધા પ્રશ્નપત્રો આવતા જતા હોય છે. મહાપુરુષોના જીવનમાં આવે છે, કૃષ્ણના જીવનમાં એ જ પ્રશ્નપત્રો આવ્યા, જે ઋષિ મુનિઓના પતરા ઉઠાવવામાં જે કૃષ્ણ થાકતા નથી એના પુત્રો દુર્વાસા મુનિને પૂછવા જાય છે કે આ સામના પેટમાંથી શું થશે. ઋષિઓનું અપમાન કરનારા, વારુણી મરીના મદિરાને પીનારા આવ્યા છે. જેમ ઊંચાઈ ઉપર જાઓ ત્યારે પરીક્ષા લેનારા પારકા નહીં હોય પોતાના, અને તે સંબંધોમાં આબાદ નીકળ્યા છે. ગાંધી પેપરમાં પાસ, એ તો ગમે એવો માણસ એટલે જતા ઢીલો પડી જાય.
કોઈ વ્યક્તિનો બહુ યશ બને તો યશની પરીક્ષા શું હશે? રામાયણમાં લખ્યું છે યશસ્વી વ્યક્તિની પરીક્ષા શું હશે? મમતા કે હી કર જશન નશા, મમતા કે હી કર જશન નશા. એ ગરુડ એવો કોણ જગતમાં જન્મ્યો છે જેને મમતાએ એનો યશ નાશ ના કર્યો? ગાંધીજી છૂટી શક્યા છે. આ હીરાલાલ તો એમની પરીક્ષા છે. હરિલાલ તો સર્વધર્મ સંભાવ કર માનનારા અને છોકરા જ મુસ્લિમ ધર્મ અંગીકાર કરે તે વખતે ગાંધી કીધું કે આ તો મારા સત્યના પ્રયોગો અને મેં અપનાવેલા સિદ્ધાંતોની હરિપરીક્ષા લઈ રહ્યા છે, નહીં તો મમતામાં ફસાય એનો યશ એક મિનિટમાં નાશ પામે છે. યશ મેળવવામાં આખી જિંદગી થાય નંદુમાં, પણ મમતા આવી અને માણસ ઢીલો પડી જાય. મારું કેટલાય કારણો વ્યક્તિત્વના ઘડતરમાં બનતા હોય છે. બચપણ એક કાળ છે અને કોઈ માણસ જ્યારે વ્યક્તિ મટીને વિરાટ બને પછી દીવા નીચે અંધારું રહી જાય. આખા દેશને આપ્યો જેણે સમય રાષ્ટ્રપિતા બનવામાં, ક્યાંક પિતા બનવાના પડછાયા પડી કાચા રહી જતા હોય છે. એક બાળકના ઘડતરમાં પિતાનો કોઈ રોલ હોય છે, પણ એક આખા રાષ્ટ્રના ઘડતરમાં કોઈ વ્યક્તિ પડે અને પછી કેટલાક ડ્રોબેક રહી જતા હોય છે, તો દીવા નીચે અંધારું રહી જતું હોય. આ પણ એક કારણ છે. પિતા ધારે પુત્રનું ઘડતર કરે, પણ જ્યારે રાષ્ટ્રનું ઘડતર કરવાને નીકળી પડ્યા છે તો કદાચ એનો સમય એના બાળકને ન મળ્યો હોય. આવા કેટલાય કારણો હોય છે. માત્ર પિતાના બીજથી કશું એ થતું નથી. બીજ તો વ્યાસનું છે, પણ જુઓ તો ખરા, એક મનોવૈજ્ઞાનિક આ બધા કારણો છે અને એના કારણે આ જોવા મળતું હોય છે. પણ હા, પિતાના બીજના અંશ હોય છે અને તે અંશ ત્રણેમાં જોવા મળશે, માતાના પણ જોવા મળશે. જે રીતે વ્યાસમાં પિતાનું બીજ આવ્યું છે પારાશરનું, પણ માતાનું જુઓ ને સત્યવતી કાલીનું આખું શરીર આવ્યું. બસ વધારે ના કહેતા મારી વાણીનો વિરામ કરું છું. બિલકુલ 2:30 વાગે ચા અને 3 વાગે ભગવાનની કથા છે. 3 કલાકનો સમય થઈ ગયો છે. વધારે ન કહેતા એક ક્ષણ માટે કીર્તન કરીને હાલો. અથ શ્રી મહાભારતમાં જ્ઞાનકી ગંગા
बोलो कृष्ण कन्हैया लाल की जय, रामचंद्र भगवान की जय, सदगुरु देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। जाओ कहाँ तजी शरण तिहारे, जाओ कहाँ तजी शरण। Oh,